निताय योग टीवी बिहोल्ड द स्पिरिचुअल वर्ल्ड। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। बधा बोलजो, श्रावण मास में जेटलू जोर थी बोलसो। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। राधे हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। राधे राधे राधे। राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे। राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे। राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे। कई आवाज नहीं आवतो जो राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे। तमारो अवाज वधारे आवो जो। राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे।
राधे हरि गोपाल राधे गोविंद राधे हरि गोपाल राधे गोविंद राधे हरि गोपाल राधे गोविंद राधे हरि गोपाल राधे नितई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नितई गौर नितई गौर हरि बोल 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 सुनित होइ गौर प्रेमानंदे हरि हरि बोल बोलो नित्यानंद 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 हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे बोलो जय जय श्री राधे ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च
नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते। હવે રાધાજીની આપણે સ્તુતિ કરીશું, બધા જોરથી બોલજો। તાપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિ પ્રિયે नित्यानन्दं महं नौमि सर्वानन्दकरं परं हरिनामप्रदं देवं अवधूतशिरोमणिं नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। अपने अपना गुरुदेव ने अपने प्रणाम करीशु। ओम अज्ञान तिमिरंधस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। હવે બધા ભગવાનના નામને આપણે પ્રણામ કરીશું। નિત્યાનંદ મંત્ર શક્તિ गौरांग गौर गोपाल हरे कृष्ण महामंत्रे सर्व जीव उद्धारक। हवे बद्धा वैष्णव गणों ने आपणे प्रणाम करीशु। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एवच पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नित्यानंद गौरांग। तो भागवत ना पहला जे आपणे स्तुति करी एने मंगलाचरण कहेवाय। मंगलाचरण करवाथी बधा ऋषि मुनियो बधा साधु संत અને ભગવાનના બધા અવતારોની કૃપા મળે પછી જ આપણે ભાગવત સાંભળવાના અધિકારી બનીએ છીએ। કથામાં કૃપા કરીને શાંતિ રાખજો, વાતો કરવી હોય તો બહાર જઈને વાતો કરીને પાછા આવી જજો, પણ
કથામાં શાંતિ રાખ. તો એટલે આજે આપણે શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદ, એટલે ભગવાનના ચરણ, ભગવાનના પગ, ભગવાનના જાંઘ અને ભગવાનની નાભિ સુધીના આપણે દર્શન કર્યા છે ભાગવતમાં. હવે ભાગવત ભગવાનના ઉદરના દર્શન કરીશું, એ પંચમ સ્કંદ છે. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રીમદ ભાગવત ગ્રંથ રાજ કી જય. નમસ્તે નમસ્તે સુ દામને સ્ફુરદીપ્તિ ધામને તદીયોદરાયથ વિશ્વસ્ય ધામને. સત્યવ્રત મુનિ પુરાણોમાં લખે છે કે હું ભગવાનની સ્તુતિ નથી કરતો પણ ભગવાનના પેટની સ્તુતિ કરું છું, ભગવાનના ઉદરની સ્તુતિ કરું છું. વિશ્વસ્ય ધામને, ભગવાનના ઉદરને યશોદાએ બાંધેલી છે અને એ દોરીની, એ રસ્સીની હું સ્તુતિ કરું છું. તદીયો દરાયત વિશ્વસ્ય ધામને નમો રાધિકાય તદીયઈ પ્રિયાય. ભગવાન કૃષ્ણનું ઉદર જ્યારે બાંધવામાં આવે ત્યારે કૃષ્ણનું શું નામ પડે છે? દામોદર. બોલો દામોદર ભગવાન કી. તો એવી રીતે પંચમ સ્કંદ એમાં ભગવાનના પરમ ભક્તોનો ઉલ્લેખ છે. સૌથી પહેલા તો ભાગવતના પંચમ સ્કંદમાં પ્રિયવ્રતનો ઉલ્લેખ છે. પ્રિયવ્રત સ્વયંભૂ મનુના પુત્ર હતા અને પ્રિયવ્રત પ્રિયવ્રતને સ્વયંભૂ મનુ કીધું કે સંતાનની ઉત્પન્ની કરો અને આખા બ્રહ્માંડની પ્રજાને વધારો. પણ પ્રિયવ્રત તપસ્યામાં બેસી ગયા અને એ જીવનની સાર્થકતા માટે ગંધમાધન પર્વત ઉપર ભગવાનની આરાધના કરતા હતા. ત્યારે બ્રહ્માજી સ્વયં હંસ પર બેસીને આગળ સ્વયં બ્રહ્માજી હંસ ઉપર બેસીને આકાશમાંથી લોકમાંથી અને પ્રિયવ્રતના બાજુમાં એમના ગુરુજી નારદજી છે. પ્રિયવ્રત રાજાના વેશમાં, સાધુના વેશમાં છે અને એના બાજુમાં એમના પિતાજી સ્વયંભૂ મનુ છે. તો બ્રહ્માજી હંસમાંથી ઉતર્યા અને પ્રિયવ્રતને બ્રહ્માજીની સ્તુતિ કરી, કારણ કે પ્રિયવ્રતના ગુરુ નારદ અને નારદના ગુરુ બ્રહ્મા છે એટલે એમના પરમ ગુરુ છે બ્રહ્માજી. એટલે પ્રિયવ્રતને એમની કહેલી વાત સાંભળવી જ પડે છે. આપણે જે ગુરુને સન્માન કરીએ એનાથી વધારે ગુરુના ગુરુજી, એનાથી વધારે ગુરુના ગુરુના ગુરુજી, એમ પ્રમાણે ગુરુ પરંપરા કૃષ્ણથી આવે છે. જેમ આપણા ઘરમાં આપણા સગા સંબંધીઓ હોય, દાદા હોય, એમના દાદા, એમના પિતાજી, એમના પિતાજી, આપણો વંશ આગળ ચાલે એ આપણા શરીરનો વંશ છે અને આત્માનો વંશ છે આપણી ગુરુ પરંપરા, એ આપણા આત્માનો વંશ છે. આપણા ગુરુજી, એમના ગુરુજી, એમના ગુરુજી સીધે ભગવાન સુધી પહોંચવી જોઈએ પરંપરા, કારણ કે બધી પરંપરા કૃષ્ણથી શરૂ થાય છે. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજ ઋષો વિદુ સકાલે ન મહતા યોગો નષ્ટ પરંત. તો પ્રિયવ્રતે બ્રહ્માજીની સ્તુતિ કરી અને બ્રહ્માજીએ કીધું, હે પ્રિયવ્રત, તને સૃષ્ટિનો ભાર ચલાવવાનો છે, તું કેમ સાધુ બની ગયો? જો સંન્યાસીનું કામ ગૃહસ્થ કરે અને ગૃહસ્થનું કામ સંન્યાસી કરે તો સમાજમાં ઉત્પાત ફેલી જાય, એટલે ગૃહસ્થનું કામ ગૃહસ્થે કરવું જોઈએ
અને સન્યાસીનું કાર્ય સન્યાસી કરે, અને પ્રિયવ્રત ક્ષત્રિય હોવા છતાં એટલે વૈદિક સંસ્કૃતિમાં 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આપ્યું છે, પછી 25 વર્ષે તમે લગ્ન કરો, 25 થી 50 વર્ષ ગૃહસ્થ આશ્રમ સંતાનની ઉત્પન્ની કરો, ઘર સારી રીતે ચલાવો, જવાબદારી રાખો ભગવાનની ભક્તિ સાથે સાથે, અને 50 વર્ષ પછી તમારા પુત્રો જ્યારે મોટા થઈ જાય ત્યારે ધીરે ધીરે પતિ પત્ની તીર્થયાત્રા કરો, 50 થી 75 વર્ષ સુધી ભગવાન તરફ ધીરે ધીરે કેળવણી કરો, પતિ પત્ની સાથે મળીને ભક્તિ કરે, અને 75 વર્ષ પછી ભગવાનના ધામમાં જ વાસ કરો અને ભગવાનની ભક્તિમાં, કારણ કે પછી તો તૈયારી કરવાની છે આપણે મૃત્યુની, પણ છતાંય આપણે કલયુગના જીવો 80 વર્ષ સુધી રિટાયર નથી થતા. હાય હાય હાય, 80 વર્ષ સુધી સંસારમાં રહે છે. પહેલાં તો પોતાનો પરિવાર, પછી આપણે વૃદ્ધ થઈએ, પછી મારા પુત્રના પુત્ર, પછી પુત્રના પુત્રના પુત્ર. આપણે પેલી ખુરશી ઉપર, હલવાની ખુરશી હોય ને, એના ઉપર બેસીને દાદાજી ચિંતા જ કરતા હોય, મારા પુત્ર કયા છે, એમના પુત્રના પુત્ર, એમના પુત્રના પુત્ર. તો એ બિચારા દાદાજીને એમ ના થાય કે હવે મારે આગળની તૈયારી કરવી છે. મેં સંસાર કેટલો પણ વધાર્યો છે, પણ આ બધા મને મૃત્યુના સમયમાં મદદ નથી કરી શકવાના, મારું આગલો જન્મ આ લોકો સુધારી નથી શકવાના, એ તો મારી ભક્તિથી સુધરશે. તમને એરોપ્લેનમાં માણસ બેસાડી શકે પાયલોટને, પણ એરોપ્લેનમાં બેઠા પછી ચલાવવાનું કોણે છે? પાયલોટને જ ચલાવવાનું છે. એમ ભાગવત સપ્તાહ તમે સાંભળી, ભાગવત કથા જીવનમાં ઉતારી, પણ જીવનમાં કંઈ ના ઉતારો તો ભાગવત સાંભળીનું ફળ શું મળશે? એટલે આપણે તૈયારી કરવાની છે. વર્ણ અને આશ્રમ ગીતામાં આપ્યા છે ભગવાને, તો પ્રિયવ્રત, રાજા પ્રિયવ્રતે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય, એટલે એ ટાઈમે તો લાખો વર્ષ જીવતા હતા સતયુગમાં, એટલે પ્રિયવ્રત રાજાએ બ્રહ્માજીને પૂછ્યું, હું તમારી સેવા કેવી રીતે કરું? ત્યારે બ્રહ્માજીએ કીધું, હે રાજા, તારે લગ્ન કરવાનું અને તારે સુંદર સંતાનની ઉત્પન્ની કરવાની છે, જેનાથી સૃષ્ટિ આગળ વધે. તો પ્રિયવ્રત પહેલાં તો માનવા તૈયાર નહોતા, પણ નારદજીને આજ્ઞાથી, ભગવાન ગીતામાં કહે છે, ધર્મા વિરુદ્ધ કામોસ્મી ભરત હર્ષભ, કે જે કામ વાસના છે આપણી, એ કામ વાસનાને સંતાનની ઉત્પત્તિ માટે લગાવવી જોઈએ, એ પણ ભગવાનની સેવા છે. આ સંસારમાં કૃષ્ણ ભક્તિયુક્ત સંતાનને ઉત્પન્ન કરવા, એમને જન્મ આપવો અને એમને મોટા કરવા, એ પણ ભગવાનની સેવા છે. એટલે સ્ત્રીઓની સેવા પુરુષોથી પણ આગળ છે, કારણ કે એવા બાળકોને મોટા કરવા જે ધીરે ધીરે ભગવાનની ભક્તિમાં લાગે, એ સ્ત્રીઓની સેવા છે. તો એટલે ગૃહસ્થ આશ્રમ કહેવાય છે. ગૃહસ્થ આશ્રમ એટલે પતિ પત્ની અને સંતાન મળીને ભગવાનની ભક્તિ કરે. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે. તો પ્રિયવ્રતે લગ્ન કર્યા છે બહિષ્મતી સાથે, પ્રજાપતિની પુત્રી, અને વિશ્વકર્મા, અને 10 સંતાનની ઉત્પન્ન કર્યા છે. અગ્નિદ્ર નામનો એમનો પહેલો સંતાન હતો, અને 3 પુત્ર ઉત્તમ, તામસ અને રૈવત, 3 પુત્રનો જન્મ થયો છે, જે પછી મનુ બન્યા છે, જે 14 મનુ મન્વંતર અવતાર બન્યા છે. એટલે પ્રિયવ્રતે
આખા બ્રહ્માંડનું રાજ્ય 100 કરોડ વર્ષો સુધી કર્યું. બોલો, 100 કરોડ વર્ષ સુધી પ્રિયવ્રતજી રાજા હતા. આજકાલના આધુનિક વિજ્ઞાનમાં તો કહે છે કે 2 લાખ વર્ષો પહેલાં તો ખાલી બંદર જ હતા, કે શું હતા, ડાયનોસર હતા. પણ આપણા વૈદિક સંસ્કૃતિમાં બતાવેલું છે કે પ્રિયવ્રત રાજા આજથી 200 કરોડ વર્ષ પહેલાં સ્વયંભૂ મન્વંતરમાં એમને 1 બિલિયન વર્ષ સુધી રાજ્ય કર્યું છે. 1 બિલિયન એટલે 8 વર્ષો સુધી રાજ્ય કર્યું છે. અને એમની પત્ની બૈરિસ્મતી એટલી ભક્તિમય હતી, એટલી સુંદર હતી કે પોતાના પતિની શક્તિ વીર્યની વૃદ્ધિ કરતી હતી. અને એક દિવસ પ્રિયવ્રત રાજાને થયું કે આ સૂર્યનારાયણ ભગવાન, સૂર્યનારાયણ સુમેરુ પર્વતથી ફરે છે બ્રહ્માંડમાં, આમ આ ઠીકથી નથી ફરતા, બધી જગ્યા ઉપર પ્રકાશ નથી આપતા. એટલે પ્રિયવ્રત પોતાના રથ ઉપર બેસી ગયા છે અને સૂર્યનારાયણ તરફ ગયા છે. બોલો, પ્રિયવ્રત દેવકી જય. નહીં, પહેલો પાછળ 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 પોતાના રથ ઉપર બેસીને પ્રિયવ્રત 6 મહિના સુધી સૂર્ય ઉત્તરાયણમાં જાય છે, 6 મહિના સુધી દક્ષિણાયનમાં જાય છે સૂર્ય. તો પ્રિયવ્રતને થયું કે બ્રહ્માંડના એક ભાગને પ્રકાશ બરાબર નથી મળતો, એટલે પોતાના અદ્ભુત રથ ઉપર બેસીને એ સૂર્યના નિકટમાં ગયા છે અને સૂર્યને ખેંચીને લાવ્યા છે. અને જ્યારે એમનો રથ સૂર્યના આગળ ચાલતો હતો ત્યારે રથના પૈડાઓમાંથી 7 સમુદ્ર બની ગયા છે, આખા બ્રહ્માંડના 7 સમુદ્ર. ભૂમંડળને 7 દ્વીપોમાં વિભાજિત કર્યા છે. અને મહારાજ પ્રિયવ્રતને 7 દ્વીપોમાં આખું બ્રહ્માંડને વિભાજિત કરીને દ્વીપોને 7 દ્વીપોને પોતાના પુત્રોને આપી દીધા છે, 7 પુત્રોને. અને ઉર્જસ્વતી નામની એમની પુત્રી શુક્રાચાર્યને આપી દીધી છે, જેને ગર્ભમાંથી દેવયાની નામની પુત્રીનો જન્મ થયો છે. એની લીલા આપણે 9મ સ્કંદમાં જોવાના છે. એના પછી પ્રિયવ્રત વિચારવા લાગ્યા કે હવે મેં 1 બિલિયન વર્ષ સુધી આખા બ્રહ્માંડનું રાજ્ય કર્યું, હવે મારે પાછી ભક્તિ કરવી જોઈએ. તો પ્રિયવ્રત રાજા રિટાયર થઈ ગયા. ભાગવતમાં પણ રિટાયરમેન્ટ આવે છે. અને પાછા ભગવાનની ભક્તિમાં લાગી ગયા છે. અને એ સમયમાં અગ્નિદર રાજા જંબુદ્વીપનો રાજા બન્યો છે એમનો પુત્ર. અને અગ્નિદ્રની ઈચ્છા કે મને સુંદર સંતાન ઉત્પન્ન થાય, એ મંદરાચલ પર્વતમાં ગયો છે અને બ્રહ્માજીની સ્તુતિ કરે છે. તો એ પ્રમાણે અગ્નિદ્રને સુંદર સંતાન ઉત્પન્ન થયો અને અગ્નિદ્રને કામવાસના હૃદયમાં પ્રગટ થઈ છે. એને પૂરે બ્રહ્માંડની સૌથી સુંદર અપ્સરા સાથે લગ્ન કરવા હતા અગ્નિદ્રને. તો બ્રહ્માજીની બહુ સ્તુતિ કરી અને પ્રાર્થના કરી. બ્રહ્માજી છે ને એ રજોગુણના દેવતા છે. સત્વગુણ છે નારાયણ પાસે, રજોગુણ છે બ્રહ્મા પાસે અને તમોગુણ છે મહાદેવ પાસે. તો અગ્નિદ્રને રજોગુણ પેદા થયો તો એને બ્રહ્માજીની સ્તુતિ કરી છે. એટલે આખા અત્યારે પૃથ્વી ઉપર બ્રહ્માજીનું એક જ મંદિર છે. આખા પૃથ્વી ઉપર ક્યાં છે? પુષ્કર તીર્થમાં. તો અગ્નિદ્રએ બ્રહ્માજીની સ્તુતિ કરી તો બ્રહ્માજી કે સૌથી સુંદર અપ્સરા તો મારા દરબારમાં છે, એનું નામ છે પૂર્વ ચિત્તી. તો બ્રહ્માજીએ પૂર્વ ચિત્તી નામની અપ્સરાને અગ્નિદ્ર સામે પાસે મોકલી દીધી છે. અને પૂર્વ ચિત્તી જ્યારે આવી છે એના છમછમ પાયલથી, એના દૃષ્ટિથી બધા દિશાઓમાં પ્રકાશ થઈ ગયો છે. એની કમળ જેવી આંખો જોઈને પૂર્વ ચિત્તીને અગ્નિદ્ર બિલકુલ મુક્ત થઈ ગયો છે.
અને અગ્નિદ્ર કે તમે તો કોટી કામ દેવ જેવી છે, તું કોણ છે? પહેલા તો એને સ્ત્રી છે કે પુરુષ છે એ પણ અંધો આંધળો થઈ ગયો, એ કામમાં ખબર નથી એને. તો પૂર્વ ચિત્તીને આજુબાજુ ભંવરા બધા ફરતા હતા અને અગ્નિદ્રને અંતમાં પૂર્વ ચિત્તીને કીધું કે મારા સાથે લગ્ન કરો. તમારી નુપુરના અવાજમાં સામ વેદ, બધા વેદોના મંત્ર નીકળી રહ્યા છે. તો એમ કરીને સ્તુતિ કરવા લાગ્યો પૂર્વ ચિત્તીની, અને એ પ્રમાણે પૂર્વ ચિત્તી ને અગ્નિદ્રનું મિલન થયું અને અગ્નિદ્ર ને 9 સંતાન ઉત્પન્ન કર્યા. નાભિ કિમ પુરુષ હરિવર્ષ ઇલાવ્રત રમ્યક હિરણમય કુરુ ભદ્રશ્રવ અને કેતુમલ. આ સૃષ્ટિનું સૃજન બ્રહ્માસી કેવી રીતે થયું છે એ બધું તમને બતાવું છું. 9 સંતાનની ઉત્પત્તિ થઈ છે અને પૂર્વ ચિત્તી સ્વર્ગની બ્રહ્માજીની અપ્સરા હતી, એટલે આ 9 પુત્રો એના સ્તનનું દૂધ પીને એટલા શક્તિશાળી થયા છે. અને આ 9 પુત્રોમાંથી પહેલો પુત્ર હતો મહારાજ નાભી, પાછળ આગળ મહારાજ નાભી. તો મહારાજ નાભી મેરુ પર્વતની પુત્રીઓ સાથે લગ્ન કર્યા છે. નાભી એ પૂરા ભારત વર્ષના રાજા બન્યા છે. નાભી રાજા, નાભી ભગવાનના પરમ ભક્ત હતા, એ પરમ પરમેશ્વરની આરાધના કરતા હતા અને એમની પત્નીનું નામ મેરુ દેવી હતું. બંને પતિ અને પત્નીએ મળીને યજ્ઞ કર્યો છે ભગવાનને પ્રસન્ન કરવા માટે, પરમ પરમેશ્વરના દર્શન કરવા માટે. મહારાજ નાભીએ ભગવાનને બોલાયા છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, નામથી દર્શન થાય છે ભગવાનના. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, જય નાભી કી જય. સુંદર કુંડલ મધુર વિશા સુંદર કુંડલ નયન વિશાલા, ગલે સોહેવૈ જયંતી માલા, સુંદર કુંડલ નયન વિશાલા, યા છબિ કી બલિહારી રાધે શ્યામ શ્યામ શ્યામ, હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. જેટલી તાળી વગાડશો બધા પાપ જતા. નિતાઈ ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિતાઈ.
હરિ બોલ બોલો ના ભી મહારાજ કી સુંદર કુંડલ પહેરીને નયન વિશાલા ગલામાં વૈજયંતી માલા ધારણ કરીને ભગવાન નાભીના યજ્ઞમાં આગમન થયું છે. ગરુડ ઉપર બેસીને ગરુડના પંખ કેટલા વિશાળ, સમુદ્ર જેટલા વિશાળ, અને ગરુડ જ્યારે પંખ ચલાવે ત્યારે વેદોના મંત્ર એમાંથી પ્રગટ થાય છે. તો મહારાજ નાભી ઉપર ભગવાન બહુ પ્રસન્ન થયા છે, કારણ કે સતયુગમાં ધ્યાન માર્ગ હતો અને ત્રેતાયુગમાં યજ્ઞનો માર્ગ. યજ્ઞમાં આહુતિ આપીને ભગવાનને પ્રસન્ન કરવામાં આવતા. અને દ્વાપરમાં કયો માર્ગ છે? અર્ચ વિગ્રહ, મંદિરની પૂજા. અને કલયુગમાં કયો માર્ગ છે? નામ સંકીર્તન, હરેર નામ, હરેર નામ, હરેર નામ એવ કેવલ કલો નાસ્તૈવ નાસ્તૈવ નાસ્તૈવ. તો મહારાજ નાભીના યજ્ઞ તે પ્રસન્ન થઈને યજ્ઞપતિ યજ્ઞેશ્વર ભગવાન, મુરલીનો અવાજ, મુરલી મુરલી, સ્વયં પ્રગટ થયા છે. અને મહારાજ નાભીને પૂછ્યું, માંગ માંગ, હે નાભી તારે શું જોઈએ છે? હું તારી યજ્ઞથી પ્રસન્ન થયો છું. તો નાભી હસવા લાગ્યો. નાભી કે હે પ્રભુ, મને તમારા જેવો જ સંતાન જોઈએ છે. તો પ્રભુ હસવા લાગ્યા. પ્રભુ કે નાભી, મારા જેવું તો કોઈ નથી આખી સૃષ્ટિમાં, મારા જેવું તો કોઈ નથી. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે ધનંજય, હે અર્જુન, મારા જેવું કોઈ નથી, મારાથી ઊંચું કોઈ નથી, મારાથી સમાન પણ કોઈ નથી. તો એમ હસી હસીને ભગવાન બોલતા હતા. પછી ભગવાન કે, ના ભી હું તારા ઉપર એટલો પ્રસન્ન છું કે તારી પત્નીએ પણ તારા સાથે મારી આરાધના કરી છે. પતિ પત્ની બંને મારા પરમ ભક્ત છે, એટલે હું પોતે તારો પુત્ર બનીશ, મારા અંશ સ્વરૂપમાં હું આવીશ. અને બધા મહાપુરુષોમાં મારું નામ થશે ઋષભદેવ. બોલો ઋષભદેવ ભગવાન કી. ભગવાનની ઈચ્છાથી ભગવાન મેરુદેવીના ગર્ભમાં નાભીના પુત્ર તરીકે ઋષભદેવજીના રૂપમાં પ્રગટ થયા છે. બસ અવધૂત ઋષભદેવ ભગવાન. ઋષભદેવ ભગવાનના ચરણમાં ઝંડો અને વજ્ર અને કમળના નિશાન હતા. ઋષભદેવનું શરીરમાં બધા મહાપુરુષોના ચિહ્ન હતા. એટલે એનું નામ ઋષભ આપવામાં આવ્યું છે. જન્મથી જ પ્રત્યેક દિન ઋષભદેવના ગુણો વધવા લાગ્યા છે, અલૌકિક ગુણો છે. બધા બ્રાહ્મણો, બધા મંત્રીઓ, બધી પ્રજા ઋષભદેવને રાજા તરીકે બનાવવા માંગતા હતા. આખી પૃથ્વીના રાજા ઋષભદેવ. ત્યારે ઇન્દ્રને બહુ ઈર્ષા થઈ ગઈ છે સ્વર્ગમાં. હવે એના પાસે તો બધું છે, છતાં એને ઈર્ષા થાય છે. આ જુઓ, તો ઇન્દ્રએ વરસાદ બંધ કરી દીધો ભારત વર્ષ ઉપર. ત્યારે ભારત વર્ષ એટલે આખી પૃથ્વી, એ ભારત વર્ષ, આખી પૃથ્વીનું નામ ભારત. હવે તો ધીરે ધીરે ભારત નાનું થઈ ગયું છે. હજી કળિયુગ જશે તો હજી નાનું થશે, બધા દેશો નાના નાના થતા જશે. 12મા સ્કંદમાં આવશે કથા કે કળિયુગમાં શું શું થવાનું છે. તો
ભારત વર્ષ માં જ્યારે ઇન્દ્રએ વરસાદ બંધ કર્યો તો ઋષભદેવ ભગવાન પોતાની યોગ માયાથી પોતાની યોગિક શક્તિઓથી હસવા લાગ્યા, અને ઋષભદેવ ભગવાને પોતાની યોગ માયાથી એક સ્પેશિયલ પ્રકારનો વરસાદ વરસાવ્યો છે, જેનું નામ છે અજનાભ. એવો વરસાદ એમના રાજ્યમાં વરસાવ્યો છે, અને નાભીને એટલો વાત્સલ્ય ભાવ થયો છે પોતાના પુત્રના સાથે કે એનું ગળું રૂંધી ગયું. નાભીએ કીધું, ઋષભદેહ મારા પ્રિય, મારો પ્રિય, મારો પ્રિય, અહીંયા આવો, મારા ગોદીમાં બેસ. એટલી પ્રેમથી, એટલા સ્નેહથી ઋષભદેવને મોટો કર્યો નાભીએ, અને પછી ઋષભદેવ બધાના પ્રિય હતા એટલે એમને રાજસિંહાસન પર બેસાડવા આવ્યા, અને આખા પૃથ્વીના રાજા તરીકે એમનો રાજ્ય અભિષેક થયો છે. બોલો ઋષભદેવ ભગવાન. અને મહારાજ નાભી પણ રિટાયર થઈ ગયા છે, અને ભગવાનની ભક્તિમાં મેરુ દેવી સાથે લીન થઈ ગયા, અને એમને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ છે. અને પછી ઋષભદેવ આદર્શ રાજાની પદવી લઈને આખા પૃથ્વીને શીખવાડ્યું કે રાજા કેવી રીતે બનવું જોઈએ. પહેલાં તો એ ગુરુકુલમાં ગયા છે નાના હતા ત્યારે, અને ગુરુ પાસેથી શિક્ષા લીધી, ગુરુ દક્ષિણા આપી, અને પછી જયંતી સાથે લગ્ન કર્યા, જે ઇન્દ્રએ જયંતીને એમને આપી હતી. અને જયંતીના ઘરમાં ઋષભદેવ ભગવાને 100 સંતાનોની ઉત્પત્તિ કરી છે એમની શક્તિથી, અને એનો સૌથી પહેલો સંતાન થયો છે ભરત મહારાજ. બોલો ભરત મહારાજ કી જય, જેમના નામ ઉપરથી આપણું ભારત દેશ પડ્યું છે એ ભરત રાજા, ભગવાનના પરમ ભક્ત ઋષભદેવના પુત્ર. 100 સંતાનોમાંથી સૌથી પહેલા સંતાન, એમના 9 નાના ભાઈ હતા, કરબાજન, ચામજ, દ્રુમિલ, પ્રબુદ્ધ, પીપલાયન, એ બધા ઋષિ મુનિ બન્યા છે. અને બાકીના 81 એમના પુત્રો બ્રાહ્મણ બનીને કર્મકાંડની વિધિ ચાલુ કરી છે આ સંસારમાં. એ કર્મકાંડની બધી વિધિઓ છે ઋષભદેવના 81 પુત્રો પાસેથી આવી રહી છે. અને એ પ્રમાણે ધીરે ધીરે ઋષભદેવ ભગવાને સંસારને પોતાનું રાજ્ય આપ્યું. પછી એક દિવસ આવ્યો કે ઋષભદેવ ભગવાન પણ બ્રહ્મવર્તમાં જવાની ઈચ્છા થઈ ગઈ, બ્રાહ્મણો સાથે મિલન કર્યું, અને એમના 100 પુત્રોને બોલાવ્યા છે. પાછળ 100 પુત્રોને બોલાવ્યા, અને ઋષભદેવ ભગવાને શિક્ષા આપી છે, નાયમ દેહો દેહભાજમ નિર્લોકે કષ્ટાન કામાનર્હાતિ વિડભુજામ્યે, તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધયેતિ અસ્માત બ્રહ્મ સૌખ્યમ તો અનંતમ. ઋષભદેવ પાછળ બોલો, મારા 100 પુત્રો તમને એ જ ઉપદેશ, છેવટનો ઉપદેશ એ આપું છું કે તમે મનુષ્ય જીવન કેવલ ખાવામાં, ઊંઘવામાં, પોતાની જીવની ચલાવવામાં અને મૈથુન કરવામાં નહીં વ્યતીત કરી દેતા. આ 4 કાર્ય તો જાનવર પણ કરે છે અને મનુષ્ય પણ આપણે કરીએ છીએ. પાછળ આપણે જો ખાવા માટે જીવીએ તો આપણા અને ડુક્કરમાં શું ફરક છે? આ મેં લાસ્ટ ટાઈમ તમને સમજાવ્યું હતું. તપો દિવ્યમ, મનુષ્ય જીવન આપણને મળ્યું છે દિવ્ય તપસ્યા કરવા માટે, એ છે ભગવાનની ભક્તિ. કઠોર તપસ્યા કરવાની જરૂર નથી, માથામાંથી વાળ ખેંચવાની જરૂર નથી,
કારણ કે એક એવી કઠોર તપસ્યા કરવાથી તો અંદરના પરમાત્માને દુઃખ થાય છે. આપણા અંદર જે પરમાત્મા બેઠા છે એમને દુઃખ નથી આપવાનું આપણે. એટલે ભક્તિ યોગ કરવાનો છે, એને દિવ્ય તપસ્યા કહેવાય છે. કારણ કે જીબડાને હલાવવાની છે. હરે કૃષ્ણ 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 કૃષ્ણ, હરે 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 રામ રામ રામ, હરે હરે. આ જીભને હલાવવાની એ દિવ્ય તપસ્યા છે. જીભ હલાવી ભગવાનનું નામ લેવું એ પણ તપસ્યા છે. ભગવાનના પ્રસાદ સિવાય કંઈ નહીં ખાવાનું એ પણ તપસ્યા છે. ભગવાનને ધરાવીને જ ખાવાનું, એકાદશીમાં અનાજ નહીં ખાવાનું એ તપસ્યા છે. વર્ષમાં એક વખત કોઈ ભગવાનના તીર્થમાં જવાનું, ભગવાનના દર્શન કરવાના એ તપસ્યા છે. ભાગવત કથા બેસીને એકાગ્રચિત્તથી સાંભળવી એ તપસ્યા છે. પણ આ તપસ્યા એટલી સહેલી છે, આસાન, કે તપસ્યાના સમયે પણ આનંદ મળે છે આપણને. ચાન્ટિંગ ડાન્સિંગ એન્ડ ફિસ્ટિંગ, નાચો ગાઓ અને પ્રસાદ લો, કેટલું ભગવાને સહેલું બનાવી દીધું છે આપણા માટે. છતાંય આપણે આ તપસ્યા કરવા તૈયાર નથી. નામ લેતા લેતા આપણને ઊંઘ આવી જાય છે અને કથા સાંભળતા સાંભળતા મન ભટકી જાય છે. પણ આ સૌથી સહેલી તપસ્યા. ઋષભદેવે ઉપદેશ આપ્યો કે મારા પુત્રો તમે આ તપસ્યા કરજો, ભગવાનના સંબંધિત જે પણ વસ્તુ છે એને અપનાવજો. અને જંગલમાં જતા રહ્યા છે ઋષભદેવ પાછળ. દરેક ગામડાઓમાં નહીં, દરેક શહેરોમાં ગામડાઓમાં ફરે છે ઋષભદેવ ભગવાન. કપડાં પહેરવાનું પણ ત્યાગી દીધું છે એમને, દિગંબર બની ગયા છે ઋષભદેવ. આપણે ઋષભદેવની નકલ ના કરી શકીએ. આપણે જો વસ્ત્રો ના પહેરીએ તો આપણે જાનવરથી પણ પડેલા છે. એટલે દેવતાઓ કળિયુગમાં પૃથ્વી ઉપર આવતા નથી. પહેલાના યુગોમાં દેવતા લોકો અહીંયા આવતા હતા, હવેના યુગમાં નથી આવતા. કારણ કે આપણે કપડાં ઓછા પહેરીએ છીએ આજકાલ, દેવતાઓને ગમતું નથી. દેવતાઓને સભ્યતા જોઈએ છે. પણ જે મહાપુરુષો હોય એ તો જે કરે આપણે નકલ ના કરી શકીએ. ઋષભદેવ ભગવાનના અવતાર બનો પછી એમના જેવા વસ્ત્ર કાઢી નાખો. પહેલા ભગવાનના અવતાર બનવો સાક્ષાત. તો ઋષભદેવ ને લોકો પથ્થર મારે, એમના ઉપર લોકો થૂકે, એમની જે કમંડળું હતું એમાં લોકો વિષ્ઠા નાખે અને એમના માથા મોઢા ઉપર લોકો ગેસ છોડે, તો એ ઋષભદેવ ભગવાનને કોઈ વિચલિત નતા. કારણ કે એ અંતર્મુખ થઈને હું અને મારું એ સ્થિતિના ઉપર જતા રહ્યા હતા, એ ધ્યાનમાં લીન થઈ ગયા હતા. અપમાન માન સન્માન એમના જેવું એમના માટે કંઈ નહોતું, પથ્થર જેવું માન કે સન્માન. અને એમનું શરીર એટલું સુંદર સોનાના જેવું ઘડાયેલું હતું, એમની આંખો કમળ જેના પંખુડીઓ જેવી હતી, એમના હાથ લાંબા લાંબા ઘૂંટણ સુધી. બધી સ્ત્રીઓ એમને જોઈને પણ મોહિત થઈ ગઈ, પણ એમને કોઈ વિકાર નહોતો. એવી રીતે ફરતા હતા જે એમના શરીરમાં કોઈ ભૂત ઘૂસી ગયું હોય. તો અંતમાં ઋષભદેવે અજગર વૃત્તિ સ્વીકાર કરી છે. આગળ અજગર વૃત્તિ કહેવાય છે આને. પરમહંસ કોટીના જે લોકો હોય એ ભગવાન એ સૂઈ ગયા જંગલમાં જઈને, અને જે પણ એમના મોઢામાં આવે એ જ ખાતા હતા. માંગતા નહીં કે કંઈ નહીં માંગતા. અને એમની જે મૂત્ર અને વિષ્ઠા નીકળે એમના શરીરમાંથી તો પણ ના હલે, ત્યાં જ પડી રહ્યા. અને મોટો ચમત્કાર થયો કે ઋષભદેવનું જે વિષ્ઠા જે નીકળી
એની સુગંધ 80 માઇલ સુધી જંગલમાં પસરી ગઈ. સુગંધ કારણ કે ભગવાન હતા. બોલો ઋષભદેવ ભગવાન કી, ભગવાનના અંશ અવતાર. અને કોઈ પણ જંગલી જાનવર એમને ખાતું નહોતું, કારણ કે એમના પ્રભાવથી બધા જંગલી જાનવરો ભાગી જતા હતા. અને એમનું શરીર પૂર્ણ આધ્યાત્મિક, એ પ્રમાણે દક્ષિણ ભારતમાં કર્ણટ કરીને જગ્યા જ્યાં કુટકચ્છલ નામનું જંગલ છે ત્યાં ઋષભદેવ ભગવાન પ્રવેશ કર્યો. અને ત્યાં જંગલમાં પ્રવેશ કર્યો તો બે બાંબુના ઘસવાથી જંગલમાં આગ લાગી ગઈ અને આખું જંગલ ભસ્મ થઈ ગયું. એના સાથે ઋષભદેવ ભગવાનની લીલા પૂરી થઈ ગઈ. બોલો ઋષભદેવ ભગવાન કી. ત્યારે રાજા કોંક અને વેંક અને કુટક, કોંક અને વેંક અને કુટકનો રાજા, એનું નામ હતું અરહત, એના બાજુમાં રહેતો હતો કુટકચ્છલ દક્ષિણ ભારતમાં. એને ખબર ના પડી ઋષભદેવનો ઉપદેશ શું છે, એટલે એને પૂર્ણ જાણ નથી, પણ એ ઋષભદેવનો ઉપદેશથી નવો ધર્મ ચાલુ કરવાની એની ઈચ્છા થઈ, એટલે આ જૈન ધર્મ ચાલુ થયો. આગળ કથા આવે છે ભરત મહારાજની. પાછળ ઋષભદેવના ગયા પછી ઋષભદેવના પુત્ર ભરત મહારાજ આખી પૃથ્વીના રાજા બન્યા, એટલે પૃથ્વીનું નામ થયું ભારતવર્ષ. બોલો ભારતવર્ષ કી જય. અને એમને પંચજની નામની પુત્રી, વિશ્વરૂપની પુત્રી સાથે લગ્ન કર્યા. અને એમના 5 પુત્ર થયા, સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેત. અને ભરત મહારાજ એમની ભક્તિ પ્રતિદિન વધતી જતી ભરત મહારાજની, અને પોતાની પ્રજાને પણ ભગવાનની ભક્તિમાં લગાવતા હતા. અને જ્યારે આપણને રાજા કૃષ્ણ ભક્ત મળે છે ત્યારે પ્રજાનું જીવન ઉદ્ધાર થઈ જાય છે, કારણ કે એના મુખારવિંદથી ઉપદેશ સાંભળીને પ્રજા જીવનમાં ઉતારે છે, એનું આચરણ જોઈને, એના ઉપદેશ જોઈને. તો એમ કરીને ભરત મહારાજે પૃથ્વીનું રાજ્ય 100 લાખ વર્ષો સુધી કર્યું છે. કેટલા વર્ષ? 100 લાખ વર્ષો સુધી ભરત મહારાજે પૃથ્વીનું રાજ્ય કર્યું. અને એના પછી ભરત મહારાજ પોતાની સંપત્તિને પોતાના પુત્રોમાં વહેંચી દીધી છે અને પોતાના પુત્ર રાજા બન્યા છે. અને પુલહ આશ્રમમાં હરિદ્વારમાં ભરત મહારાજ ગયા છે. હરિદ્વારમાં, બોલો હરિદ્વાર ધામ કી જય. ગંગાજીના કિનારે પુલહ આશ્રમમાં ભરત મહારાજે પોતાનું ભજન શરૂ કર્યું છે. અને ભરત મહારાજનો પ્રેમ દિન બ દિન બઢતો ગયો છે, પ્રતિદિન વૃદ્ધિ થઈ છે એમના પ્રેમમાં. એમનું હૃદય પીગળવા લાગ્યું છે, આંખમાં આંસુ આવવા લાગ્યા ભગવાનની સ્મૃતિ કરતા કરતા. આપણા ભક્તિની પરાકાષ્ઠા ક્યારે છે? જ્યારે આપણે કૃષ્ણનું નામ લઈ અને આપણા આંખમાં આંસુ આવે ત્યારે આપણને પ્રેમનો એક ગંધ મળે છે. હૃદય પીગળવું જોઈએ, એમ જેમ અગ્નિ સાથે માખણ પીગળી જાય એમ ભક્તિના સંપર્કમાં આપણું હૃદય પીગળી જવું જોઈએ. તો ભરત મહારાજ અનુરાગ ભક્તિના 9 સ્તર છે. પહેલા શ્રદ્ધાથી ચાલુ થાય છે આપણા જીવનમાં. પહેલા શ્રદ્ધા આવે પછી આપણે સત્સંગ કરીએ છીએ. શ્રદ્ધા 2 પ્રકારની હોય છે. પાછલા જન્મોના ભક્તિથી જે શ્રદ્ધા આવે એક શ્રદ્ધા, અને બીજી શ્રદ્ધા જે કોઈ આપણા જીવનમાં સાધુ મળી જાય અને સાધુની કૃપાથી જે આપણને શ્રદ્ધા મળે એ શ્રદ્ધા. એટલે આપણા જીવનમાં 2 પ્રકારની શ્રદ્ધા હોય. અને શ્રદ્ધા પ્રાપ્ત કર્યા પછી આપણને સત્સંગ કરવાની ઈચ્છા થાય છે. જેના પાસે શ્રદ્ધા નથી એ ભાગવત સપ્તાહમાં બેસી નથી શકતું.
એ ભગવાનનું નામ લઈ નથી શકતી. એટલે શ્રદ્ધા પછી સત્સંગ, સાધુ સંગ, અને સાધુ સંગમાં આપણે કથામાં બેસીએ પછી ત્રીજો માર્ગ આવે ભજન ક્રિયા. ભજન ક્રિયા એટલે આપણે ભક્તિ શરૂ કરી દઈએ છીએ. આ સાધુ કેવી ભક્તિ કરે છે એવી ભક્તિ મારે પણ કરવી છે, આપણને પ્રેરણા મળે છે. અને આપણે ઘરે માળા, ભગવાનની માળા કરીએ, નામ કીર્તન કરીએ, ભાગવત વાંચીએ છીએ, એને ભજન ક્રિયા કહેવાય છે. આપણા જીવનમાં ઉતારીએ અને ભજન ક્રિયા કરીએ પછી ચોથો સ્ટેજમાં આપણે અગ્રસર થઈએ છીએ, એને અનર્થ નિવૃત્તિ કહેવાય છે. આપણા હૃદયમાં ધીરે ધીરે પવિત્રતા આવતી જાય છે, હૃદય શુદ્ધ બનતું જાય છે, અનર્થ નિવૃત્તિ. અને પછી પાંચમું સ્તર આવે છે નિષ્ઠા, ભગવાન પ્રત્યે નિષ્ઠા જાગે છે. પછી કોઈ આપણને ગમે તે કે પણ આપણે ભગવાનને છોડતા નથી. શ્રદ્ધાના સ્તરમાં અને સાધુ સંઘના સ્તરમાં તો આપણું મન કોઈ ભટકાવી શકે છે, પણ નિષ્ઠા જેને મળે એ કોઈ દિવસ ભટકતો નથી, એ ભગવાનને ભૂલતો નથી, બીજાના બધા પ્રશ્નોના ઉત્તર આપે છે, બીજાના શંકાઓને દૂર કરે છે. નિષ્ઠાવાન ભક્ત. અને નિષ્ઠાના આગળ છઠમું સ્તર કયું છે? રુચિ. નિષ્ઠા પછી રુચિ આવે છે ભગવાનમાં. ભાગવત કથાનો ટાઈમ થયો, કોઈને કહેવું ના પડે, દોડતા આવો છો. રુચિ, ભગવાનમાં રુચિ જાગી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ. ભગવાનના સાંભળવાના વિષયમાં રુચિ જાગે છે, ભગવાનની કથાઓ એટલે નામ લેવામાં રુચિ જાગે છે. અને એના પછી સાતમો રુચિ પછી આવે છે આસક્તિ. આસક્તિનો લેવલ તો બહુ ઊંચો સ્તર છે ભક્તિમાં. આખા પૃથ્વી ઉપર કોઈ ઓછા જીવો હશે જે આસક્તિના સ્તર સુધી પામી શકે છે. અને આસક્તિમાં તો હૃદય પીગળે છે. પથ્થરો નાખીએ તો એ ગંગાનો પ્રવાહ રોકાતો નથી, એવી રીતે આસક્તિના સ્તરમાં ભગવાનનો ભક્ત પોતાનું મન કૃષ્ણથી દૂર હટાવવા માંગે છે તો પણ હટતું નથી. અને એના પછી આઠમો સ્તર આવે છે જેને કહેવાય છે ભાવ. એ ભાવની પરાકાષ્ઠા થાય ત્યારે સૂર્યના જેમ ભગવાનના સ્વરૂપનો હૃદયમાં દર્શન થાય છે. હૃદય પીગળે છે, કોમળ, ગળું રૂંધાઈ જાય છે, બધા વાળ ઊભા થઈ જાય છે, આંખમાં અશ્રુપાત નિરંતર થાય છે, આખું શરીર ફીકું પડી જાય છે, અને ગદગદ વચન ચાલી નથી શકતો એ ભક્ત જેને ભાવ આવે છે ભગવાન પ્રત્યે. આ ભાવ બીજાને દેખાડવા માટે નથી. જે ભક્તોને ભાવ આવે એ લોકો બીજાને પ્રદર્શન નથી કરતા, કારણ કે ભાવને દેખાડીએ તો એ સસ્તો બની જાય છે. એકવાર વૃંદાવનમાં કૃષ્ણ બલરામ મંદિરમાં મંગલ આરતીમાં એક સાધુ આવ્યો અને ભાવ દેખાડવા લાગ્યો. રોતો હતો અને જમીન ઉપર પડી ગયો, લોટપોટ થઈ ગયો. પણ પ્રભુપાદજી પણ હતા મંગલ આરતીમાં, એમને ખબર પડી કે આને સાચો ભાવ નથી, આ ખાલી આટલા બધા હજારો ભક્તો છે એમને દેખાડવા માટે નાટક કરે છે. તો પ્રભુપાદજીએ કીધું, એક ભક્ત જરા લઈને એને દંડો મારો, આમ દંડો. તો એ ભક્તે થોડો દંડો માર્યો તો એટલો ગુસ્સે થઈને ઊભો થઈ ગયો, ગાળો આપવા લાગ્યો. વિચારો, એક બાજુ એને ભાવ આવ્યો તો બીજી બાજુ એ ગાળો આપવા લાગ્યો. એટલે સાચો ભાવ છે એ પ્રદર્શન ના થાય, જેટલો ગુપ્ત રાખીએ એટલો વધે છે. અને એ જ ભાવ ભરત મહારાજને મળ્યો છે. ભરત મહારાજ ભક્તિના આઠમા લેવલમાં પહોંચી ગયા છે. ભાવના સ્તરમાં ભગવાનના
અંતિમ સ્તર, નવમ સ્તર જે પ્રેમ છે, પ્રેમ ભક્તિ, એ સ્તર ઉપર નતા પહોંચ્યા, ભાવના સ્તર ઉપર પહોંચી ગયા હતા. એક જ પગથિયું બાકી હતું એમનું ભગવાનને પામવા માટે. તોય એક મોટો પ્રોબ્લેમ આવી ગયો. એકવાર એ ધ્યાનમાં બેઠા હતા અને એક હરણ બાજુમાં નદીમાંથી એક હરણી વાઘ નો અવાજ આવ્યો. તો એ હરણી દોડી અને એને નદીને પાર કરી, પણ પાર કરતાં કરતાં એ મરી ગઈ ભયમાં, કારણ કે એના પેટમાં એક બચ્ચું હતું. એ હરણનું બચ્ચું પાણીમાં પડી ગયું અને તરતું ભરત મહારાજની કુટિયાના બાજુમાં આવી ગયું. અને ભરત મહારાજ પોતાનું ધ્યાન છોડીને એ બચ્ચામાં ધ્યાન કરતા હતા કે બિચારું હવે આનું શું થાય છે. આમ જોતા હરણીનું બચ્ચું એમના નિકટમાં આવી ગયું. પોતાની પૂજાને છોડીને ઊભા થયા, હરણીનું બચ્ચુંને લઈ આવ્યા અને પોતાના ગોદીમાં રાખ્યું છે અને એને થાપડવા લાગ્યા. અરે બેટા, તારું કોણ તારું ધ્યાન રાખશે? તું ચિંતા નહીં કર, હું છું ને તને, હું છું તારા માટે, હું છું, હું તારું ધ્યાન રાખીશ. તો હરણીનું બચ્ચું કરીને ચાટવા લાગે એમને. તો એમને પણ વધારે સુખ થવા લાગ્યું. જુઓ માયા કેવી છે, ભાવના લેવલમાં પણ આપણને પકડી શકે છે. જે આખું પૃથ્વીનું રાજ્ય છોડીને, કરોડો કરોડો સિપાહીઓને છોડીને, મોટા મોટા મહેલોને છોડીને, ત્યાગ કરીને, પોતાના બધી સંપત્તિનો ત્યાગ કરીને જંગલમાં ગયા, એ હિરણીના બચ્ચામાં આસક્ત થઈ ગયા. એટલે એમ કહેવાય છે ને, પાણીમાં તમે ગ્લાસ લો અને મોઢામાં નાખો, જ્યાં સુધી પીઓ એના પહેલાં ગમે ત્યારે ગ્લાસ ફસકી શકે છે, ગમે ત્યારે છૂટી શકે છે. એટલે માયા ગમે ત્યારે પકડી શકે છે. એટલે હંમેશા માયાને દૂર રાખવાનું. અને માયાને દૂર કેવી રીતે રાખીએ, એટલા માટે આપણે માળામાંથી એક આંગળી બહાર કાઢીએ છીએ. મશીન ગન છે આપણા માયાને આક્રમણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, નિત્યાનંદ નિત્યાનંદ નિત્ય, આ બધી બુલેટ છે. બુલેટ માયાને, બુલેટ ભગવાનનું નામ નિત્યાનંદ 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 ગૌરાંગ ગૌરાંગ, માયાનું આક્રમણ. માયા દૂર રહે જ્યાં 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 જે જે ભક્તો ભગવાનનું નામ લે છે, માયા ને પકડી નથી શકતી. પણ એ ટાઈમે ભરત મહારાજ ધ્યાન કરતા હતા, એટલે એમના ધ્યાનમાં ભાવના સ્તરમાં આવ્યા, હૃદયમાં ભગવાનના દર્શન પણ થવા લાગ્યા. છતાંય હરણના બચ્ચામાં એમને લોભ આવી ગયો. હવે વિચારવા લાગ્યા કે આને હું છોડીશ તો શું થશે આનું. એમના આશ્રમમાં એને રાખ્યું અને આમ ધ્યાનમાં બેસતા હતા તોય આમ આંખ ખોલીને જોતા હતા એ ઘાસ ખાય છે કે નહીં. અને જમવા બેસે તો પહેલાં એને બોલાવે, આવી અમારા સાથે બેસ. અને હિરણનું બચ્ચુંને એકલું ના છોડે પાછું, એને જંગલમાં જાય ખાવા માટે તો ભરત મહારાજ સાથે જાય. એ કે ખોવાઈ જશે તો શું થશે આનું. એક મહાન આચાર્યની કથા મને યાદ આવી, એમનું નામ હતું શ્રીધર સ્વામી. શ્રીમદ ભાગવતના સૌથી પહેલા ટીકાકાર, ભાગવત સપ્તાહ અધૂરી છે જો શ્રીધર સ્વામીનું નામ ના લઈએ. શ્રીધર સ્વામી ભાગવતના પહેલા કથાકાર ટીકાકાર હતા. એમને પત્નીના ગર્ભમાંથી સંતાન ઉત્પન્ન કરી, પછી આકાશવાણી થઈ કે હે શ્રીધર સ્વામી, તમારે ભાગવત લખવાનું છે, હવે તમારે વૃંદાવન જવું પડશે. તો ત્યારે શ્રીધર સ્વામી વિચારવા લાગ્યા, આ મારી સંતાન અને એમની માં મરી ગઈ, એની પત્ની મરી ગઈ જ્યારે એમનો જન્મ થયો. શ્રીધર સ્વામી વિચારવા લાગ્યા, મારી સંતાનનું કોણ જોશે, હું કેવી રીતે છોડી શકું. એટલી વારમાં એમને દિવાલ ઉપર જોયું તો દિવાલ ઉપર એક પેલી શું કહેવાય આપણે ગિલોડી,
ઘરોડી, એક ઘરોડી દિવાલ ઉપર જતી હતી અને ઘરોડીના અંદરથી એક બચ્ચું નીકળ્યું અને બચ્ચું તરત જ પ્રકાશમાં જઈને પેલા મચ્છરને ખાવા લાગ્યું. એટલે શ્રીધર સ્વામી કીધું કે આ બચ્ચું પોતાને ધ્યાન રાખી શકે છે તો મારા બાળકને પણ ભગવાન ધ્યાન રાખશે. એમ કરીને નીકળી ગયા અને ખરેખર પડોશી લોકોએ એમના બાળકનું ધ્યાન રાખ્યું, મોટો ભક્ત બન્યો એમનો બાળક. પછી આવ્યા ભાગવતને લખીને પછી એનો બાળક, એનો પુત્ર બહુ સારો ભક્ત બન્યો. તો એ પ્રમાણે પણ ભરત મહારાજને લાગતું હતું કે મારા વિના શું થશે, આ હરણનું શું થશે, શું થશે. એમનું મન અને બુદ્ધિમાં ધીરે 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 એમનું ભજન ઓછું થવા લાગ્યું અને હરણની ભાવના વધવા લાગી, હરણની ચેતના વધવા લાગી અને પોતાની ભક્તિની ચેતના ઓછી થવા લાગી. અને એ પ્રકારે એક દિવસ ધ્યાનમાં બેઠા હતા ભરત મહારાજ અને આંખ ખોલી તો જોયું કે હરણ જતું રહ્યું. હરણ ક્યાં ગયું એ ખબર નહીં. તો ભરત મહારાજ હરણના પાછળ પાછળ ગયા છે, દોડ્યા છે હરણના. ક્યાં ગયું તું, ક્યાં છે, તારું ધ્યાન કોણ રાખશે, તું ક્યાં છે, આવી જા પાછું, આવી જા પાછું. આવ એમ કરીને આખી રાત થઈ ગઈ. હરણને ખોડતા ખોડતા ત્યારે ચંદ્રમા દેખાયો છે ભરત મહારાજને આકાશમાં, અને આકાશમાં ચંદ્રમાને જોઈને પણ એમને હરણ જ યાદ આવ્યું છે. કારણ કે ચંદ્રમામાં પણ ટીપકા હોય ને કાળા કાળા ડાઘ, એ હરણ જેવા ડાઘ હોય છે. તો ચંદ્રમાને જોઈને પણ હરણનું ચિંતન કરતા કરતા, ક્યાં છે તું, ક્યાં છે, ચંદ્રમા તો તને નથી લઈ ગયો, એમ કરીને હાથ કુંચર કરીને ડુંગર ઉપરથી નીચે પડી ગયા ભરત મહારાજ. અને એટલા ઉપરથી પડ્યા છે કે એમની મૃત્યુ આવી ગઈ છે. અને મૃત્યુના સમયે હરણ કહીને અંતિમ સમય એમનો આવી ગયો છે. તો એમને આગલો જન્મ શેનો મળ્યો છે, આગલો જન્મ શેનો મળ્યો એમને, હરણનો જન્મ મળ્યો છે. નેક્સ્ટ સ્લાઇડ. આગળ તો આગળ આગળ તો હરણનો જન્મ મળ્યો, પણ એમને પૂર્વજન્મની સ્મૃતિ યાદ આપી હતી ભગવાને. એટલે હરણના શરીરમાં હવે સમયને વ્યર્થ નતા કરતા એ ઋષિ મુનિઓના આશ્રમના બાજુમાં રહેતા હતા અને ભાગવતની કથા સાંભળતા સાંભળતા એમને હરણનું શરીર ત્યાગ કર્યું છે અને એમના પછી એમને ત્રીજો જન્મ મળ્યો છે જડ ભરતના રૂપમાં. બોલો જડ ભરત કી જય. જડ ભરતના રૂપમાં પણ ભગવાને એમને પાછલા બે જન્મોની સ્મૃતિ આપી છે, કારણ કે ભાવ અવસ્થામાં હતા એટલે પોતાના ભક્તિને ભૂલી નતા શકી. આગળ તો જ્યારે એમને જડ ભરતને સ્મૃતિ થઈ છે તો જાણી જોઈને જડ ભરતના પિતાજી જડ ભરતને સ્કૂલમાં શિક્ષણ આપવા માટે મોકલે, પણ જડ ભરત જડ જેવું સાંભળે અને કંઈ જીવનમાં ઉતારતા નહોતા. એના પિતાજી કહે કે બાથરૂમ જઈને પછી હાથ ધોવા જોઈએ, તો જડ ભરતજી હાથ ધોઈને પછી બાથરૂમમાં જાય, જાણી જોઈને ઊંધું કામ કરે, કે હું હવે તો માયામાં ફસવા જ નથી માંગતો, હું સારું કામ કરીશ તો મારું લગ્ન કરાવી દઈશ. તો એવા જડ થઈને બેઠા હતા. એના પિતાજીએ બધી આશા છોડી દીધી કે આ જડ ભરતને તો હું કંઈ શીખવાડી નહીં શકું, મારા જવા પછી શું થશે આનું, મારા ભાઈઓ બિચારાને મારી ખાઈને ખાશે. અને ખરેખર એવું થયું, જડ ભરતના પિતાજી જતા રહ્યા
પછી એમના ભાઈઓએ શું કર્યું, જળ ભરતને અંદર ખેતરમાં મૂકી દીધો કે તું છે ને આમ થઈને ઊભો રહે ખેતરમાં, શું કહેવાય એને, જાળીઓ ચાળીઓ ઓળું ઓળું, ઘણું ઘણા નામ છે. હા બોલે ચાલે નહીં એ બિલકુલ જડ, એ થઈને ઊભા રહી ગયા. અને ભોજન પણ પેલા તૂટેલા ભાત, જે કોઈ ના ખાય ગાયો પણ ના ખાય એવો ભાત આ એના ભાઈઓ એમને આપતા હતા. અને જડ ભરત ખાઈ લે, એમને આ સંસારથી કોઈ લેવા દેવા નહીં. એ બહુ પસ્તાયા કે મેં પાછલા જન્મમાં આવું કેમ કર્યું. અને હવે ભગવાનનું ચિંતન કરતા કરતા પણ એમનું શરીર બહુ શક્તિશાળી હતું. એમનો ફોટો આમાં છે. હા જળ ભરતનો ફોટો છે, ભદ્રકાળીજી જળ ભરતની રક્ષા કરવા માટે આવ્યા છે એની કથા હું તમને કહી રહ્યો છું. તો જળ ભરત ત્યાં ઓળાના રૂપમાં ઊભા હતા, એકદમ શરીર તગડું. તો ડાકુ લોકો, ડાકુનો લીડર હતો, એ કહે કે મારે ભદ્રકાળીને બળી ચડાવવાનું છે, એ બળી ચડાવીશ તો આપણને ભદ્રકાળી વરદાન આપશે, વધારે પૈસા આપશે, એટલે જાઓ સારા હઠ્ઠા કઠ્ઠા બળીને લઈ આવો. તો ખોળવા નીકળ્યા, ક્યાં મળે, ગરીબ લોકો તો દુર્બળ હોય. તો જોયું કે આ જળ ભરત આમ ઊભા હતા, ભગવાનના ધ્યાનમાં એમને કોઈ હોશ જ નહીં, કોણ લઈ જાય છે, કોણ લાવે છે, ક્યાં ઊભા છે, ક્યાં બેઠા છે, કોઈ ધ્યાન નહીં એમને. તો આ ડાકુ લોકોએ કીધું, આ તો સારો બકરો છે, આમે આનું જીવન કોઈ ફાયદો નથી, ચલો એને પકડી લઈએ. પકડીને ડાકુ લોકો ગુફામાં લઈ ગયા. અને પહેલાં તો ડાકુના લીડરે કીધું, જડ ભરત કો અચ્છા ખિલાઓ, પૂરી હલવા સબ્જી ખીર અચ્છા અચ્છા ખિલાઓ, ક્યુંકી ભદ્ર કાળી કો અચ્છા બકરા દેના ચાહીએ, અચ્છા બલી ચડાના ચાહીએ. તો જડ ભરતને ભોજન કરાવ્યું અને પછી જડ ભરતને લઈ ગયા ત્યાં બલિ ચડાવવાનું જે જગ્યા હોય, એમનું માથું મૂક્યું. અને જ્યારે પેલો ડાકુઓનો રાજા પોતાનો ફરસોથી એમનું ગળું કાપવાનો હતો, એટલી વારમાં ભદ્રકાળી મૂર્તિમાંથી ગુસ્સે થઈ ગયા. ભદ્રકાળી કે અરે મારા પ્રભુ ભગવાન કૃષ્ણ અને ભગવાન કૃષ્ણના પરમ ભક્તનું ગળું કાપો છો મારા માટે? ભદ્રકાળી કે હું સહન નહીં કરી શકું, હું પોતે વૈષ્ણવી છું અને આ વૈષ્ણવની બલિ હું કેવી રીતે લઈ શકું? એટલે ભદ્રકાળી મૂર્તિમાંથી પ્રગટ થયા, જોરથી અવાજ આવ્યો ઢૂમ કરીને, અને ભદ્રકાળી દેવી મૂર્તિમાંથી પ્રગટ થયા છે. બોલો ભદ્રકાળી કી. અને ભદ્રકાળીએ જે ફરસોથી પેલો કાપવાનો હતો એ જ લઈ લીધું અને એનું જ ગળું કાપી નાખ્યું અને એનું ગળું પકડીને કરીને લોહી પીવા લાગ્યા ભદ્રકાળી. ભદ્રકાળીની બધી સ્ત્રીઓ પણ આવી ગઈ, એની સેવિકાઓ, એ પણ બધા ડાકુઓના ગળા કાપીને લોહી પીવા લાગી. જે વૈષ્ણવને મારવા માંગે એની આવી હાલત થાય છે. એટલે ભગવાનના ભક્તોની નિંદા નહીં કરો, ભગવાનના ભક્તોને હાથથી મારો નહીં, એમનો અપમાન નહીં કરો, એમ ભગવાનના ભક્તોના દર્શનમાં સુખી બનો. જે ભગવાનના ભક્તને જોઈને દુઃખી બને છે એ પણ અપરાધ. તમે સંસારના જીવોને લાફો મારો ને કોઈને, અને ભગવાનના ભક્તને લાફો મારો તો તમને 100 ટાઈમ વધારે પાપ મળે. પુરાણોમાં કીધું છે 100 ટાઈમ વધારે એનું પાપ મળે. એટલે
ભદ્રકાળી પ્રગટ થયા છે અને જળભરતનો ઉદ્ધાર કર્યો. પછી જળભરત આગળ ચાલીને ગયા છે અને ત્યારે મહારાજ રહુગણ આવ્યા છે. એમની પાલકીમાં ચાર સેવક હતા જે પાલકી ઉઠાવીને ચાલતા હતા. એમાંથી એક સેવક રોગી થઈ ગયો, એને છોડવું પડ્યું. તો આ લોકો બીજા સેવકને ખોળતા હતા તો ત્યારે જળભરતને જોયો, હટ્ટો ખટ્ટો છે, આવી જા આવી જા, ચાલ પાલકી ઉઠાવ. બોલો મહાપુરુષ જળભરત, સંપૂર્ણ જ્ઞાની, અને એને સેવકના રૂપમાં ઉપયોગ કરે છે, આવી જા. તો જળભરતે પાલકી ઉઠાવી રહુગણની, પણ જળભરત ભગવાનના ધ્યાનમાં લીન હતા. પણ જ્યારે ચાલતા ચાલતા નીચે કીડી મકોડા જીવ જંતુને જોતા હતા તો ભરત મહારાજ કૂદકો મારે, કારણ કે ભક્તોનું હૃદય દયાળુ હોય, જીવ જંતુઓને મારવા ના માંગ, પર દુઃખ દુઃખી. એક માંડવ્ય મુનિ હતા, એમને કીડીને આંખ ફોડી નાખી હતી, ખબર છે તમને, ભાગવતની જ કથા છે. નાના બાળક હતા ત્યારે કીડીની આંખ ફોડી નાખી એમને, ચીટી કા આંખ ફોડ દીયા ઉન્હોને, છોટે સે બચ્ચે થે તો ખેલતે ખેલતે. તો જબ બડે હુએ તો ઉનકે કુટિયા મેં ચોર લોગ રહેને લગે, તો રાજા સિપાહી ઉસકો પકડ કે લે ગયે, એમને પકડીને લઈ ગયા અને રાજાના કારાગારમાં એમના શરીરમાંથી ભાલો ઘુસાવાના હતા. માંડવ્ય મુનિ તો રોવા લાગ્યા. માંડવ્ય મુનિ કે, અરે મેં આવું કોઈ પાપ કર્યું નથી, મને કેમ તમે ભાલો ઘુસાવો છો? તો ઇન્દ્રના સાથે વાત કરી માંડવ્ય મુનિએ. ઇન્દ્ર કે, તમે કીડીની આંખ કેમ ફોડી દી? એટલે આ સંસારમાં કેટલા કેટલા પાપો આપણે કરીએ છીએ જાણતા અજાણતા, કેટલા પાપ આપણને ભોગવવાના છે કલ્પના નથી. આપણે ચાલીએ છીએ ત્યારે કેટલા કીડા મકોડા મરી જાય છે. એટલે હાથ જોડીને હું કહું છું, ભગવાનની ભક્તિ કરો, ભગવાનની ભક્તિ કરો, ભગવાનની ભક્તિ કરો. ભગવાનનું નામ લેશો તો બધા પાપ ભસ્મ થઈ જશે. આપણે શ્વાસ લઈએ, મોઢું ખોલીએ ત્યારે પણ કેટલા જીવજંતુ મરી જાય છે. દરેક ક્ષણ આપણે પાપ કરી રહ્યા છીએ. તો શું ઉપાય છે એના માટે? એક જ ઉપાય છે, નિરંતર ભગવાનનું નામ લો. હરે કૃષ્ણ 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 હરે હરે, એક વાર પણ નથી, રામ રામ હરે હરે. એક વાર લેતા પણ શરમાઓ છો તો નિરંતર કેવી રીતે લેશો? બોલો હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. નિત્યાનંદ ગૌરંગ. તો પાલકી પણ ઉછળવા લાગી, રહુગણ ઉછળતા હતા તો પાલકી પણ ઉછળવા લાગી. બોલો રહુગણનું માથું ઉપર લાગવા લાગ્યું. રહુગણ બહાર જોવે, કોણ છે આ, શું થઈ રહ્યું છે? બધા પેલા સેવકો કે અમારો દોષ નથી, આ નવો આવ્યો છે ને, કૂદકો મારે છે આ, અમે શું કરીએ? તો રહુગણ કે, અરે મૂર્ખ, તારું જીવન મારા ઉપર નિર્ભર છે, તું જો બરાબર નહીં ચાલે તો તારું ગળું કાપી નાખીશ. હું કોણ છું તું જાણતો નથી, રાજા છું. તો જળભરત હસવા લાગ્યા. જળભરત કે, રે રાજા, તમે રાત્રે સુઈ જાઓ છો ત્યારે તમે પતંગિયાનું સ્વપ્ન જુઓ છો, તો તમે રાજા છો કે પતંગિયાનું સ્વપ્ન જુઓ છો, કે તમે પતંગિયું છો ને અત્યારે રાજાનું સ્વપ્ન જોઈ રહ્યા છો? કોણ છો તમે? તમે પોતે કોણ છો એ તમે જાણો છો? બડો મોટો ભાગ્યવાન હતો રહુગણ કે એને જળભરતના મુખમાંથી ઉપદેશ સાંભળવા મળ્યા. કે જળભરત તો કોઈને કંઈ બોલતા જ નહોતા.
જ્યારે આવું સાંભળ્યું તો તરત જ રહુગણ પાલખીમાંથી નીચે ઉતરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને કહેવા લાગ્યો, જય ગુરુદેવ, જય જય ગુરુદેવ, 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 હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, નિતાઈ ગૌર, અને જડ ભરતે એટલા સુંદર ઉપદેશો રહુગણને આપ્યા છે. આપણા પાસે સમય નથી. આ ભાગવત સપ્તાહ તો રોજ 3 કલાક થાય છે. રોજ ભાગવત, મૂળ ભાગવત તો રોજ 12 થી 14 કલાક થઈ હતી, 18,000 શ્લોક. એટલે આપણે આગળ વધીશું. જેમને વાંચવું હોય એ આ પંચમ સ્કંદમાંથી વાંચી શકે છે. અહીંયા જ બધા માટે ઉપલબ્ધ છે. અને જડ ભરત રહુગણનો ઉદ્ધાર કરીને અંતમાં ગરુડજી સ્વયં જડ ભરતને લેવા આવ્યા છે. જડ ભરત ગરુડજીના ઉપર બેસીને ભગવાનના ધામની પ્રાપ્તિ કરી છે. બોલો જડ ભરત કી, ભરત મહારાજ કી. થઈને આ જડ ભરતની લીલા સંપૂર્ણ થાય છે. હવે આખા બ્રહ્માંડનો નકશો, બ્રહ્માંડનો નકશાની કથા સુખદેવ ગોસ્વામી પરીક્ષિત રાજાને બતાવે છે. બહુ વિસ્તારમાં આ કથા છે. આમાં બધા ઘણા 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 પ્રકારના કેલ્ક્યુલેશન છે, બધા સ્ટેટિસ્ટિક્સ છે. હું આ બધામાં આમાં નહીં ઉતરું, કારણ કે જેમને વાંચવું હોય એ ગ્રંથમાંથી વાંચી શકે છે. બ્રહ્માંડમાં શું શું આવે છે સંક્ષિપ્તમાં હું તમને કહું કે ભૂમંડળ આપણું એક કમળ જેવું છે. પાછળ ભૂમંડળ 7 દ્વીપોમાં વિભાજિત છે પાછળ, અને સાત દ્વીપોમાં વિભાજિત છે, અને એમાંથી ભૂલોક આપણું છે. એના મધ્યમાં જંબુ દ્વીપ છે, કમળના મધ્યમાં, અને 1,001,00,000 યોજન એનો ડાયમીટર છે. 1 યોજન એટલે 8 માઇલ. અને જંબુ દ્વીપના 9 વર્ષો છે, ઇલાવ્રત વર્ષ, જ્યાં સુમેરુ પર્વત છે. સુમેરુ પર્વત આખા બ્રહ્માંડનો સૌથી વિશાળ પર્વત, સીધો ભૂલોકથી લઈને બ્રહ્મલોક સુધી જાય છે આ સુમેરુ પર્વત. સુમેરુ પર્વત 1,00,000 યોજન ઊંચો અને 16,000 યોજન ચોડો છે, 32,000 યોજન એની ડાયમીટર છે. એ પ્રમાણે એના આજુબાજુ 8 પ્રકારના ડુંગરો છે. નીલ પર્વત રમ્યક વર્ષના બાજુમાં શ્વેત પર્વત, હિરણ્ય વર્ષના બાજુમાં શ્રીંગવન પર્વત, કુરુ વર્ષના બાજુમાં નિષાદ પર્વત, આદિ હરિવર્ષના બાજુમાં હેમકૂટ પર્વત, એવા 8 પર્વતો છે 9 વર્ષોની આજુબાજુ. અને ગંધમાદન પર્વત ઇલાવ્રત વર્ષમાં છે, અને મેરુ મંદરમ પર્વત
જાંબુના જેવો છે, જેમાંથી જાંબુનો રસ ટપકે છે, અને સાત સાગરો છે. અને આગળ જંબુદ્વીપ નીચે આવ્યું આ સુમેરુ પર્વત, આખો સોનાનો બનાવેલો છે. એના ઉપરનો ભાગ બ્રહ્માજીનો બ્રહ્મલોક છે. મેરુ પર્વતના સૌથી ઉપર બ્રહ્માજીનો વાસ છે. અને આપણે જંબુદ્વીપમાં રહીએ છીએ, ભૂમંડળમાં. આ વૈજ્ઞાનિકના ટેલિસ્કોપથી આ બધું નથી દેખાતું, કારણ કે એમના ટેલિસ્કોપથી બહુ દૂર છે. આપણા સોલાર સિસ્ટમના અંદર જ ફસાયેલા છે એ લોકો, હજી તેનાથી પાર નથી ગયેલા. એમ પ્રકારે ભાગવતમાં હરિવર્ષમાં પ્રહલાદ મહારાજ રહે છે, નરસિંહદેવના રૂપમાં ભદ્રવર્ષ વર્ષમાં ધર્મરાજ રહે છે, ઈલાવ્રત દેશમાં શંકરજી રહે છે, પાછળ એ ઈલાવ્રત વર્ષમાં રહે છે, પાછળ આ મહાદેવ શંકરષણનું ધ્યાન કરતા કરતા ઈલાવ્રત વર્ષમાં બેસે છે. એ જગ્યામાં પાર્વતી સાથે, દુર્ગા સાથે બેસે છે. અને એ વર્ષમાં એકે સ્ત્રી નથી, કોઈ પણ સ્ત્રી પુરુષ નથી એમના સિવાય. તમે અંદર પ્રવેશ કરો તો તમે પણ સ્ત્રી બની જાઓ. ઈલાવ્રત વર્ષ મહાદેવનું સ્થાન છે, કારણ કે દુર્ગા અને પાર્વતી મહાદેવ સાથે સમાગમ કરે છે, એટલે ત્યાં કોઈ બીજો પુરુષ ના જઈ શકે. ત્યાં દુર્ગાની પાર્વતીની 1000 કરોડ દાસીઓ છે. કેટલી દાસીઓ? 1000 કરોડ. ઈલાવ્રત વર્ષ. અને એનાથી આગળ વધો, ભારત વર્ષમાં આ સ્વર્ગલોક છે, આદિલોક. અને 4 યુગ આવે છે આ ભારત વર્ષમાં. બીજા બધા વર્ષોમાં યુગો નથી. આ એ પ્રમાણે આ 9 વર્ષોનું વર્ણન છે. કેતુમલ વર્ષમાં મહાલક્ષ્મી બેઠા છે, પ્રજાપતિ સંવત્સર સાથે 18000 પુત્ર અને પુત્રીઓ સાથે. રમ્યક વર્ષમાં વૈવસ્વત મનુ છે. વૈવસ્વત મન્વંતર અત્યારે ચાલી રહ્યો છે, 7મો મન્વંતર. પહેલો મન્વંતરમાં સ્વયંભૂ મન્વંતર, જે સ્વયંભૂ મનુ જોયા આપણે બ્રહ્માજીના પહેલા પુત્ર, હવે 7મો મનુ ચાલી રહ્યો છે. એક મનુના અંદર એક 300 લાખ વર્ષ આવે છે એક મન્વંતરના અંદર લગભગ. એવી રીતે 14 મનુ આવે. તો આ 7મો મનુ વૈવસ્વત મનુ મત્સ્ય અવતારની પૂજા કરે છે રમ્યક વર્ષમાં. અને હિરણમય વર્ષમાં આર્યમાં કુર્મ અવતારની પૂજા કરે છે. ઉત્તર કુરુ વર્ષમાં વરાહદેવની પૂજા ભૂમિ દેવી કરી રહી છે. કિમ પુરુષ વર્ષમાં હનુમાનજી રામચંદ્રની પૂજા કરી રહ્યા છે. હનુમાનજી ચિરંજીવ છે, હજી પણ જીવે છે, 7 ચિરંજીવોમાં એક છે. અને કિમ પુરુષ વર્ષ રહે છે. ભારત વર્ષમાં નારદ મુનિ નારાયણની પૂજા કરે છે. આ ભારત વર્ષમાં નારાયણ ઋષિ જે બદ્રિક આશ્રમમાં રહે છે, બદ્રીનારાયણની બાજુમાં, બદ્રિક આશ્રમની ઉપર, એના ઉપર નારાયણ ઋષિ એમની પૂજા કરી રહ્યા છે નારદજી. અને જંબુદ્વીપમાં સુમેરુ પર્વતના આજુબાજુ ખારો સમુદ્ર છે, જે અહીંયા પૃથ્વીમાં ખારા સમુદ્ર બધા ભેગા થઈને એક સમુદ્ર બને છે. અને એ પ્રમાણે પ્લકશ દ્વીપમાં આપણે શું કહેવાય, ઉષ્ણ સમુદ્ર, ઉષ્ણ રસનો સમુદ્ર છે પ્લકશ દ્વીપમાં. 2 લાખ યોજન લાંબો સમુદ્ર છે. અને પછી સલમલ દ્વીપમાં ગરુડજી વાસ કરે છે, સલમલી દ્વીપમાં. એમ કરીને દારૂનો સમુદ્ર છે શલમલી દ્વીપમાં. 40000 યોજન મોટો. અને સુરસાગર કુશ દ્વીપમાં એ 8 લાખ યોજન લાંબો છે. અને એના પછી કુશ દ્વીપમાં ઘીનો સમુદ્ર છે, 8 લાખ યોજન લાંબો. ઘી કા સમુદ્ર, 7 સમુદ્ર હૈ બ્રહ્માંડ મેં.
उसके बाद क्रौंच द्वीप आता है, क्रौंच द्वीप कुश द्वीप से डबल है, अने क्रौंच द्वीप में दूध नो समुद्र छे, अने क्रौंच द्वीप दूध ना समुद्र थी घेरायेलो छे, अने पछी शाक द्वीप छे, शाक द्वीप में दही नो समुद्र छे। 6.5 लाख वधारे 6,064 लाख योजन लांबो दही नो समुद्र छे शाक द्वीप मा। एना पछी पुष्कर द्वीप मा मीठा पानी नो समुद्र छे, आपणे मिश्री मिश्री नो पानी मीठा पानी नो समुद्र बहु मोटो सखत। पछी सुमेरु पर्वत ना आगळ लोकालोक पर्वत छे, જે બ્રહ્માંડનો 1/4 ભાગ લોકાલોક પર્વતથી ઢાંકેલો છે। સૂર્યનારાયણ ભગવાન લોકાલોક પર્વતના આગળ નથી જતા, એટલે લોકાલોક 25% ભાગ બ્રહ્માંડનો અંધારામાં છે લોકાલોક પર્વતના પરે। અને લોકાલોક પર્વતના ઉપર 4 હાથીઓ બેઠા છે, ઋષભ, પુષ્કરાચૂડ, વામન અને અપરાજિતા। આપણે તમે જોયું હશે ફોટાઓમાં 4 હાથીઓ બેઠા છે, એકચ્યુઅલી એ બધું ભાગવતમાંથી આવે છે। કઈ સંસ્કૃતિઓમાં સૃષ્ટિમાં 4 હાથી દેખાડ્યા છે પૃથ્વીને ઉઠાવીને, પણ ભાગવતમાં કીધું છે લોકાલોક પર્વતના બાજુમાં 4 મોટા મોટા હાથીઓ બેઠા છે, અને 4 દિશાઓમાં બ્રહ્માજીએ જે 4 દિશા સ્થાપિત કરી છે આ બ્રહ્માંડમાં, આલોક વર્ષ આવે પછી સૂર્યદેવ, એના આગળ આવે ભૂરલોક, સ્વર્ગલોક અને પછી બ્રહ્મલોક। એ પ્રમાણે આ બ્રહ્માંડનો નકશો મેં તમને સંક્ષિપ્તમાં બતાવ્યો છે। નીચેના 7 લોક આવે, બિલ સ્વર્ગ કહેવાય છે એમને, અતલ, અતલ લોકમાં મયા દાનવ 96 પ્રકારની યોગિક શક્તિઓ દ્વારા ભ્રમિત કરે છે। ત્યાં સ્વૈરિણી નામની સ્ત્રીઓ હોય છે, આપણે નરકમાં પડીએ તો એ સ્ત્રીઓ આપણને પકડીને એવું દારૂ પીવડાવે કે આપણને ભોગ કરવાની ઈચ્છા થાય, અને પછી આપણા ઉપર એ સ્ત્રીઓ બલાત્કાર કરે છે। સ્વૈરિણી નામની સ્ત્રીઓ એ મયા દાનવના અતલ લોકમાં આવે છે। એના પછી વિતલ લોક આવે, જ્યાં શંકરજી ભૂત પ્રેતો સાથે રહે છે। નીચેના 7 લોકોમાં હતાકી નામની નદી, બધી લોહીથી ભરેલી નદીઓ છે, અને વિતલ નામના રાક્ષસો, વિતલના દેશમાં રાક્ષસો રહે છે, પણ સોનાથી ભરેલા છે એ જગ્યાઓ। વિતલના પછી સુતલ લોક આવે છે, નીચેના 7 લોકોમાં 3જો લોક સુતલ લોક, અને સુતલ લોકમાં સ્વર્ગથી પણ સારું છે સુતલ લોક, કારણ કે ભગવાને બલિ મહારાજ માટે બનાવ્યું છે। સુતલ લોકમાં વામનદેવ ભગવાન બલિ મહારાજના દ્વારપાલ બની ગયા છે, કારણ કે બલિ મહારાજે બધું સમર્પણ કર્યું છે ભગવાનને, એટલે ભગવાન એમના વોચમેન બની ગયા છે સુતલ લોકમાં। બહુ સુંદર લોક છે આ સુતલ લોક, વામનદેવજી 10,000 યોજન લાંબુ છે। સુતલના નીચે તલાતલ, તલાતલ મયા દાનવ તેનો રાજા છે, જેમ સ્વર્ગમાં વિશ્વકર્મા છે ઇન્દ્રનો કારીગર, એમ નર્કમાં મયા દાનવ નામકો રાક્ષસ છે, અને મયા દાનવ ભગવાનના સુદર્શન ચક્ર થી પણ ડરતો નથી એવું એને લાગે છે। તલાતલના નીચે મહાતલ, જ્યાં કદ્રુના બધા સાપ નાગો છે, તક્ષક નાગ, કાલિયા નાગ, બધા નાગો મહાતલમાં આવે છે, તલાતલના નીચેના તલ મહાતલ આગળ। આ બધા 7 દ્વીપો છે, નીચે બધા સાપ રહે છે, ગરુડજીના ભયમાં બધા મહાતલમાં જતા રહ્યા છે સાપો। મહાતલના નીચે રસાતલ, રસાતલમાં દિતિ અને દનુના રાક્ષસ પુત્ર રહે છે। રસાતલના નીચે પાતાલ, પાતાલમાં નાગલોક છે, વાસુકી નાગ રહે છે નાગલોક, અને 30,000 યોજન
પાતાલના નીચે અનંત શેષ ભગવાન શંકરશણ રહે છે. બોલો અનંત શેષ નાગ કી, શંકરશણ ભગવાન કી. પોતાના હજારો માથાઓ ઉપર આખી બ્રહ્માંડને ધારણ કરે છે. નીચેથી સાત લોકોના નીચે શંકરશણ ભગવાન રહે છે. આખો બ્રહ્માંડનો નકશો એક રાઈના દાણાના જેવો બ્રહ્માંડ ભગવાનના માથા ઉપર બેસેલો છે. ભગવાનને કોઈ તકલીફ જ નથી થતી, હલકું લાગે છે ભગવાનને. એ પ્રમાણે અનંત શેષ નાગની સ્તુતિ કરવા માટે બ્રહ્માજી પણ જાય છે, બ્રહ્મલોકથી નારદજી પણ જાય છે. એ પ્રમાણે મેં બતાવ્યો છે. હવે સુખદેવ ગોસ્વામી કેટલા પ્રકારના નરકો છે એ બતાવે છે. કોને સાંભળવું છે? આ બધાને સાંભળવું છે. 28 પ્રકારના નરક છે. પાછળ હા, બસ જેવું પાપ કરો એવું નરક મળે છે. જે જાનવરોને કચડી નાખે છે એને સિંહ કચડી નાખે છે એવું નરક મળે છે. હા, થોડા નરકો બતાવું છું. બધા નરક બતાવીશ તો તમને બહુ ભય લાગી જશે. હા, થોડો ડર લાગવો જોઈએ. એક માણસ જે બીજા માણસને છેતરે છે અને બીજા માણસની સ્ત્રીનો ભોગ કરે છે એને અંધ તમિશ્રા નામના નરકમાં નાખવામાં આવે છે. એ નરકમાં એ આંધળો બની જાય છે અને એને બહુ યાતનાઓ સહન કરવી પડે છે. જે માણસ બીજાની પૈસો હરણ કરી લે છે એને તમિશ્રામાં નાખવામાં આવે છે. ત્યાં એને ભૂખ લાગે છે, પાણી નથી મળતું અને યમદૂતો એને મારે છે. જે દિવસ તે રાત બહુ મહેનત કરે છે પણ બીજા જીવો ઉપર હિંસા કરીને પોતાનું શરીર ટકાવે છે એને રૌરવમાં નાખવામાં આવે છે. રૌરવ નામનું નરકમાં એને રૂરુ નામના જાનવર એને ચામડાને ફાડીને ખાય છે, સાપ જેવા. તો એ મરતો નથી. એ જે બીજાને કષ્ટ આપે છે, આ સંસારમાં દુઃખ આપીને જીવે છે, એવા લોકોને મહારૌરવમાં નાખવામાં આવે છે. એમાં એમ આખી એમાં ક્રવ્ય નામના કીડા મકોડા એનું માંસ આખું ખાઈ જાય છે જીવતા જીવતા. જે જાનવરોનું માંસ ખાય છે જીભની સંતુષ્ટિ માટે એને કુંભી પાખ નામના નરકમાં રાખવામાં આવે છે. પાછળ કુંભી પાખ, કુંભી પાકના નરકમાં એને ગરમ ગરમ તેલમાં ઉકાળવામાં આવે છે. જેટલા ગાયના શરીરમાં જેટલા વાળ છે, જે તમે ગાયનું માંસ ખાધું ને એ ગાયના શરીરમાં જેટલા વાળ છે એટલા હજારો વર્ષો સુધી તમને ગરમ તેલમાં ઉકાળવામાં આવે છે. અને બિચારો યમદૂતોને પુકારે છે, છોડો 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 છોડો, બસ બસ કરો બસ કરો. પણ ત્યાં એની પુકારો સાંભળવા માટે કોઈ નથી. નરકમાં કોઈ નહીં સાંભળે. જે પુકારવું છે અત્યારે પુકારો, અત્યારે ભગવાન સાંભળશે. અને કુંભી પાકમાં ઉકાળવામાં આવે એને. જે બ્રાહ્મણની હત્યા કરે એને કાલ સૂત્ર નામના નરકમાં નાખવામાં આવે છે, જ્યાં તાંબાના ઉપર એને સુવાળવામાં આવે છે. ગરમ અગ્નિમય તાંબુ હોય એના ઉપર એને સુવાળવામાં આવે છે. અને જે વેદોની માર્ગમાંથી ભ્રષ્ટ થઈને નાલાયક જીવન જીવે છે એને અસી પત્રવન નામના નરકમાં રાખીને યમદૂતો એને ચાબુકથી મારે છે અને એને તાલના વૃક્ષમાં એને બાંધી દેને ચાબુકથી એવું મારે છે કે બેભાન થઈ જાય છે ઝાડના લટકી લટકીને. જે રાજા બને છે કળિયુગમાં અને રાજા બનીને લૂંટે છે બીજા લોકોને એને યમદૂતો શુકરમુખ નામના નરકમાં ફેંકી દે છે.
શુકરમુખ નામનું નરકમાં જેમ તમે ઉસનો મશીન જોયું છે કેવી રીતે ઉસને શું કરે છે, પીલી નાખે છે, હા પીસી નાખે છે, એમ શુકરમુખમાં એના શરીરને પીસી નાખે છે, ડબલ ટ્રિપલ કરીને, એક વાર નહીં બીજી વખત ત્રીજી વખત. એટલે દેશનો રાજા કોઈ દિવસ નહીં બનવાનો, કારણ કે તમે જો રાજા બનશો તો તમારી પ્રજાના જે જે પાપનો એક છઠમો ભાગ તમારા માથા ઉપર આવે. અને જોર જોરથી બૂમ પાડે છે. એકચ્યુઅલી નર્કની યાતનાઓ ભોગવવા માટે આપણને સ્પેશિયલ શરીર મળે છે, એવું શરીર મળે છે કે આખું પીસાઈ જાય, આખું ફાડે ફડાઈ જાય તો પણ એને મૃત્યુ નથી આવતું, એને દુઃખ ને દુઃખ સહન કરવું પડે છે. અને જે આ સંસારમાં નીચ કોટીના મનુષ્ય છે, જીવો છે, એમને અંગકૂપ નામના નરકમાં નાખવામાં આવે છે, જ્યાં માખીઓ આવીને એમનું લોહી ચૂસી નાખે છે, ચૂસી ચૂસીને ચૂસી ચૂસીને ખતમ કરી નાખે છે. પક્ષી અને પશુ અને અનેક પ્રકારના માખીઓ અને મચ્છરો આવીને ખાઈ જાય છે એમનું જીવન. ક્રીમી ભોજન નામનું નરક એવા માણસોને મળે છે જે ભગવાનને ભોગ ધરાવ્યા વગર ખાય છે. ત્યાં શું થાય છે તે ક્યાંક આપણે કીડાઓનું ભોજન આપણે બનીએ છીએ, જે બીજાના હીરા દાગીના મોતી ચોરી કરીને ભાગી જાય છે એને શળામશ નામના નરકમાં, ત્યાં એની ચામડી ને પેલું લાલ લાલ લોખંડના તાવેતા શું કહેવાય પેલા સળિયા તાળ રહીને એને એની ચામડીને ફાડવામાં આવે છે, જે બીજાની ચોરી કરી લે છે હીરા મોતીને દાગીના. જે લગ્નના 12 સ્ત્રી પુરુષનો સંગ કરે છે અને તપસ્વી નામના નરકમાં નાખીને, જો એ પુરુષ હોય તો એને સ્ત્રીનું આખું અગ્નિનું સ્વરૂપ, એટલે લોખંડને તાપ્ત કરીએ તો કેવું અગ્નિનું સ્વરૂપ બને એવું સ્વરૂપને એને આલિંગન કરવામાં આવે છે, હજારો વર્ષો સુધી ચોટી જાય છે અગ્નિ સાથે. જે વિવાહિત જીવનના 12 પર સ્ત્રીનો સંગ કરે કે પર પુરુષનો કરે તો એને પુરુષનું આકૃતિને આલિંગન કરવું પડે છે. અને જે પરિવારમાં જીવન જીને પરિવારને કર્તવ્યને નિભાવતો નથી, પાલન પોષણ નથી કરતો, એને વૈતરણી નામના નરકમાં રાખે છે, જ્યાં વિષ્ઠા અને મૂત્ર અને પસ અને લોહી અને નખ અને હાડકાઓ અને માંસના સમુદ્ર હોય છે, અને ત્યાં નદીઓમાં ફેંકી દેવામાં આવે છે, એને ઊંધો ઊભો રાખવામાં આવે છે. જે શુદ્ર અને નિર્જલ લજ્જ લોકો છે આ સંસારમાં, સ્વચ્છ નથી રહેતા, જીવનમાં દુર્ગંધ, બીજાઓને દુઃખ આપીને રહે છે, એમને પુયોદ નામના નરકમાં નાખવામાં આવે છે, જ્યાં આવા બધા ગંદા સમુદ્રોમાં નાખી જાય છે. જે જાનવરનું શિકાર કરવાનું પાપ કરે છે એમને પ્રાણરોધ નામના નરકમાં નાખવામાં આવે છે, જ્યાં યમરાજ અને એમના યમદૂતો એને ભાલાથી એનું શરીર ફાડી નાખે. જે બહુ ઘમંડી વ્યક્તિ છે, પોતાની સ્થિતિમાં ઘમંડ કરે છે, જાનવરોના યજ્ઞ કરે છે ને, વિષાસન નામના નરકમાં નાખવામાં આવે છે, અને યમદૂતો એને ફાડી ફાડીને બહુ કષ્ટ આપે છે. જે ડાકુ લોકો બીજાના ઘરને આગ લગાવે, બીજાને વિષ આપે છે, અને જે ગવર્નમેન્ટ લોકો બીજાના ઘરને લૂંટે છે એમને શર્યમેદન નામના નરકમાં 720 કૂતરાઓ દાંતથી એમનું શરીર ફાડી નાખે છે. જે ખોટું સાક્ષી આપે છે, ખોટું બોલીને બીજાની સાક્ષી, એને અવિચ્છુ મત નામના નરકમાં રાખવામાં આવે છે, જ્યાં કોઈ પાણી નથી,
એને કેવળ પથ્થરથી બનાવેલું હોય છે, એને પાણી વગર તરસ લાગે છે, પણ એ જીવતો જ રહે છે. એનું શરીર નાના નાના ભાગમાં તોડી તોડીને વિભાજિત કરવામાં આવે છે. જો દારૂ પીએ છે, જે એક બ્રાહ્મણ કે વ્યક્તિ જે દારૂ પીવામાં આનંદ લે છે, એ અહિયપાન નામના નરકમાં જાય છે, જ્યાં યમ દૂતો એના મોઢામાં ઊભા રહીને એનું જીભડું બહાર ખેંચીને ગરમ ગરમ આગનું લોહીનું, આપણે લોખંડનું ગરમ ગરમ પીગળેલું શું કહેવાય એને પીવડાવે છે. કેટલા બધા નરકો છે હવે તમને આઈડિયા આવી ગયો હશે. કયામાં જવાનું છે? હાથ ઉપર કરો, એમ તો કોઈ તો જવા નથી માંગતું. હા, એટલે તો આ ભાગવત સપ્તાહ થઈ છે. જે સાતે સાત દિવસ ભાગવત સપ્તાહમાં આવશે એને નર્ક કોઈ દિવસ નહીં જોવું પડે. હા, શરબત પીને પણ આવો સપ્તાહમાં. એને કેણ પ્રકારેણ મને કૃષ્ણની બે ભગવાનની કથા સાંભળો. આટલા બધા પંખા ચાલે છે તમને કથામાં આરામ મળે, પણ ભગવાનની કથા સાંભળો. જેને ભગવાનની કથા સાત દિવસ માટે સાંભળી, આ યજ્ઞ કર્યો છે, આ મહાયજ્ઞ કહેવાય છે, એ યમ રાજા એનાથી દૂર રહે છે. યમ રાજા કહે છે, તું નરકમાં આવીશ તો નરકના બીજા જીવોનો ઉદ્ધાર થઈ જશે, એટલે એને નર્કમાં કોઈ દિવસ જવું નથી પડતું. એમ કહીને હવે પંચમ સ્કંદનો અંત થાય છે. બોલો શ્રીમદ ભાગવતમ કી, શ્રી પંચમ સ્કંદ કી જય. આગળની સ્લાઇડ દેખાડી દો, જલ્દી જલ્દી દેખાડી દો. આ ગરમ ગરમ અગ્નિમાં સ્ત્રીને પુરુષનું સ્વરૂપ આલિંગન કરે છે. આ ગરમ ગરમ અગ્નિ પીએ છે, જે દારૂ પીએ એના માટે આ છે. જે માંસ ખાય એને ગરમ તેલમાં ઉકાળવામાં આવે. તો મારી આશા છે હવે ભાગવત સપ્તાહમાં આવીને બધા મદિરાને છોડી દેશે. કેટલા જણા છોડશે? આંગળી ઉપર કરો પટ્ટીદાર સમાજ. બધાને શરમ આવે છે કહેવા માટે કે હું પીવું છું. આપણે વસંતભાઈ છોડી દે છે, બોલો. હા નહીં, બીજા વસંતભાઈ મુમરાવાળા, તમે નહીં. બહુ સાચો સારો સંકલ્પ છે. આ સંકલ્પ ભયાનક ભયથી ભયાનક કષ્ટથી તમે બચી જશો. અત્યારે થોડા જીભની સંતુષ્ટિ માટે આપણે પીએ છીએ, પણ ભયાનક દુઃખોમાંથી બચી જઈ પછી ક્યારે નહીં ના. અને ભાગવત કથા સાંભળીને જે તમને પાપ મળવાનું હતું એ પણ તમારું ભસ્મ થઈ ગયું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. આગળ રામ રામ હરે હરે,
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare વાસીઓ માટે કીર્તન કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. Hari bol, Hari bol, Hari bol, Hari bol, Nitai Gaura Hari bol. Nitai Gaura Hari bol, Hari bol, Hari bol, Hari bol, Nitai Gaura. હરિનું નામ લેશો તો યમ રાજા તમારો તમને પ્રણામ કરવા માટે આવે છે, અને બ્રહ્માજી મધુપાક બનાવે છે તમારા માટે. જે હરિનું નામ લે છે એ સાધારણ જીવ નથી સંસારમાં. તો હવે ભાગવતનો ષષ્ઠ સ્કંદ શરૂઆત થાય છે. ધીરે ધીરે આપણે ભગવાનના શરીરમાં ઉપર આવતા જઈએ છીએ. સ્વરૂપનું દર્શન ષષ્ઠ સ્કંદમાં સૌથી પહેલા પરીક્ષિત રાજા સુખદેવ ગોસ્વામીને પૂછે છે, હે ગુરુજી, હે ગુરુદેવ, તમે મને નરકના વિષયમાં બતાવ્યું છે, તો હું કેવું કાર્ય કરું કે મારે નરકમાં ના જવું પડે? મારે આ પાપોથી વિમુક્તિ કેવી રીતે મળશે? આ સંસારના જે પ્રાયશ્ચિત્તો છે એ હું પાપના પ્રાયશ્ચિત કરું, પણ મારા પાપની વાસના તો એમને એમ રહી જાય છે. તો પાપ કરું પછી પ્રાયશ્ચિત કરું પછી પાછું પાપ કરું પછી પાછું પ્રાયશ્ચિત કરું, આ તો ચક્ર ચાલતું જ જાય છે. હે ગુરુદેવ, મને બતાવો આ ચક્રને અંત કેવી રીતે કરવું છે? આ તો પેલા હાથી જેવું થયું કે હાથી પાણીમાં સ્નાન કરે અને પાછો જમીનમાં ધૂળમાં આવીને લોટ પોટ થઈ જાય, પાછો જઈને સ્નાન કરે, બે ત્રણ કલાક સુધી પાણીમાં સ્નાન કરે, બધું વેસ્ટ કરી નાખે. ઘણા લોકો એવું વિચારે, અમે સોમવારથી શનિવાર પાપ કરશું પછી રવિવારે ચર્ચમાં જઈશું અને પેલા પાદરીને અમારા પાપ બધા બતાવી દઈશું અને પાછા સોમવારથી ચાલુ. શું ફાયદો છે આ પ્રાયશ્ચિતનો? હાથી સ્નાન જેવું છે. નામના બલમાં પાપ કરવા, તો એટલે આ શું ઉપાય છે? બતાવો ગુરુજી આનો શું ઉપાય છે? ત્યારે સુખદેવ ગોસ્વામી હસવા લાગ્યા છે. સુખદેવ ગોસ્વામી કહે કે પરીક્ષિત, તે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. આના ઉત્તરમાં હું તને એ સિદ્ધાંત બતાવું છું કે આ વેદોમાં જે પાપના પ્રાયશ્ચિત આપેલા છે એ પ્રાયશ્ચિત પણ ટેમ્પરરી છે, ક્ષણભંગુર છે. એ પ્રાયશ્ચિત કરવાથી પાપનું બીજ હૃદયમાંથી નીકળતું નથી. પાપની પ્રવૃત્તિને કૂટ કહેવાય છે અને પાપને બીજ કહેવાય છે, અને પાપના ફળને પ્રારબ્ધ કહેવાય છે, અને જે ફળ આપણને સૂક્ષ્મ રૂપે મળવાનું છે એને અપ્રારબ્ધ કહેવાય છે. ચાર ફળ મળે છે પાપના,
કૂટ બીજ પ્રારબ્ધ અને અપ્રારબ્ધ. એટલે હે પરીક્ષિત, તું પુણ્યનું જીવન અપનાવશે તો તારા પાપ નષ્ટ નથી થવાના, કારણ કે પુણ્યનું ફળ તારે જુદું છે અને પાપનું દંડ જુદું છે. તો પરીક્ષિત કે મારે શું કરવું જોઈએ જેથી સમૂળ નષ્ટ થઈ જાય પાપ, પાપ કરવાની ઈચ્છા જ નષ્ટ થઈ જાય, કે બીજી વખત પાપ કરવું જ ના પડે એટલે હું નરકમાં કોઈ દિવસ ના જો. તો સુખદેવે કીધું, કૂટમ બીજમ ફલમ પાપમ ક્રમેણૈવ પ્રલીયતે વિષ્ણુ ભક્તિ રતાત્માનમ. ફક્ત ભગવાનના ભક્તિ યોગ દ્વારા જ કૂટ બીજ પ્રારબ્ધ અને અપ્રારબ્ધ ચારે પ્રકારના પાપ નષ્ટ પામે છે. હઠ યોગ, ધ્યાન યોગ, કર્મ યોગ એ બધા યોગથી પ્રારબ્ધને અંત નથી પામતું, કેવલ ભક્તિ યોગથી જ પ્રારબ્ધ અંત પામે છે. બોલો ભક્તિ યોગ કી. તો અજા પરીક્ષિત કે ભક્તિ યોગ કેવી રીતે કરવો જોઈએ, ગુરુજી તમે એ બતાવો, ભક્તિની શરૂઆત કેવી રીતે થાય છે. તો પરીક્ષિત રાજાને ઉપદેશ આપ્યો. સુખદેવ કે માટલામાં દારૂ ભરો ને અને દારૂ કાઢી નાખો, માટલાને ધોઈ નાખો, પણ દારૂની વાસ તો રહેવાની છે. ગમે તેટલું તમે માટલાને ધોવો પણ અંદર વાસ તો રહી જાય છે. એ પ્રમાણે પાપના પ્રાયશ્ચિત ગમે તેટલા કરો પણ પાપ વાસના રહી જાય છે. તો એને નષ્ટ કેવી રીતે કરવી? તો સુખદેવ ગોસ્વામી કે તને હું અજામિલની કથા કહું છું. કન્યા કુબ્જનો બ્રાહ્મણ હતો, અત્યારે કનોજ નામનું શહેર છે દક્ષિણ ભારતમાં, એ જમાનામાં કન્યા કુબ્જ એનું નામ હતું અને એ શહેરમાં અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ બહુ પવિત્ર બ્રાહ્મણ હતો, જનોઈ પહેરતો હતો, ધોતી પહેરતો હતો, રોજ 3 વાર સ્નાન કરતો હતો, ભગવાન નારાયણની પૂજા કરતો હતો, પોતાના ગુરુજીની સેવા કરીને પછી સવારે ફૂલ તોડવા માટે જંગલમાં ગયો છે નારાયણ ભગવાન માટે. અને જ્યારે જંગલમાં ગયો ત્યારે એને એક શુદ્ર અને શુદ્રાણી એકબીજાને આલિંગન કરી રહ્યા છે, ચુંબન કરી રહ્યા છે, એવું દૃશ્ય એને જોયું છે. સ્તબ્ધ રહી ગયો, કારણ કે એ જમાનામાં આવું દૃશ્ય દેખાતું નહોતું. આજકાલ તો ગલી ગલીમાં એવું દેખાય છે, આજકાલ ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ તો આની જ આવે છે. તો આજકાલ તો લોકોનું મન કેટલું વિચલિત હશે. અજામિલે જ્યારે આ દૃશ્ય જોયું તો અજામિલ નું મન એકદમ વિચલિત થઈ ગયું, કારણ કે 20 વર્ષ સુધી એને પવિત્ર રહીને ભગવાનની પૂજા કરી હતી, ભગવાનની ભક્તિ કરી હતી. કુડી સાલ તો પછી અજામિલના હૃદયમાં કામ વાસના ભભકી ઉઠી, કારણ કે જે સ્ત્રી હતી એ શુદ્રાણી હતી, પર પુરુષોનો સંગ કરતી હતી. તો વ્યભિચાર કરવાની ઈચ્છા થઈ અજામિલના હૃદયમાં. અજામિલ એ સ્ત્રીને મળ્યો, ગઈને અને સ્ત્રીને ઘરમાં બોલાવી છે. પહેલાં તો એને સ્ત્રીને ઘરમાં દાસીના રૂપમાં રાખી છે. અજામિલની સુંદર પત્ની હતી, જેને નારાયણની પૂજામાં એને સેવા કરતી હતી. પહેલાં એ શુદ્રાણીને લાવ્યો, એને ઘરમાં દાસી બનાવી, ધીરે ધીરે બધું લાવતો હતો, એ દાસીને જ આપતો હતો, પોતાની પત્નીને સાઈડમાં કરવા લાગ્યો. અને ધીરે 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 થોડા મહિનાઓ પછી પોતાના પત્નીના કપડાં લીધા અને બધું લીધું અને બહાર ફેંકી દીધું, જા જા નથી જોઈતી. એટલે પારિવારિક જીવનના બહાર સ્ત્રી પુરુષનો સંગ કરવાથી બધા દુર્ગુણ આપણા શરીરમાં આવી જાય. અને પછી અજામિલ પેલી વેશ્યાનો, શુદ્રાણીનો તો એટલા બધા ડિમાન્ડ, મારા માટે આવા દાગીના લાવો, મારા માટે હીરા લાવો, મોતી લાવો, સારું ખવડાવો.
તો અજામિલ બિચારો બ્રાહ્મણ ગરીબ તો જઈને ચોરી કરવા લાગ્યો, ઘરોમાં આગ લગાવવા લાગ્યો. કોઈ કોઈ વાર તો લોકો એને ના આપે તો મારી પણ નાખતો હતો એમ. એટલા પાપ કર્યા અજામિલે, બધું એનાથી ચાલુ થયું આનાથી. અને 68 વર્ષ સુધી ભયંકર પાપી જીવન અજામિલે જીવ્યું છે. એના પાપની કોઈ ગણતરી જ નથી. શુભ પ્રાતઃકાળથી લઈને રાત સુધી એ વેશ્યા માટે પાપ ને પાપ જ કરતો હતો. અને 68 વર્ષની ઉંમરમાં અજામિલને 10મો પુત્ર થયો છે. પાછળ તો અજામિલ વૃદ્ધ થઈ ગયો. 88 વર્ષની ઉંમર થઈ ગઈ અજામિલની, 20 વર્ષ બ્રહ્મચર્યમાં અને 68 વર્ષ આ વેશ્યાની સેવા કરી બ્રાહ્મણ થઈને. અને પછી 10મો પુત્રનું નામ એને રાખ્યું નારાયણ. નારાયણ, નારાયણ, બોલો. એને જે 20 વર્ષ ભક્તિ કરેલી ને એને યાદ આવી ગઈ અને એને પુત્રનું નામ રાખ્યું નારાયણ. અને નારાયણને સાથે લેતો હતો. નારાયણ અહીંયા આવી જા, મારા સાથે સૂઈ જા. નારાયણ મારા સાથે જમવા બેસ. નારાયણ ચાલ મારા સાથે. નારાયણ મારી ગોદીમાં આવી જા. આપણે પરિવારમાં સૌથી નાનો બાળક આપણને સૌથી વધારે પ્રિય હોય, હોય કે નહીં? જે મોટા થઈ જાય એમને આપણે છોડી દઈએ. જાઓ જાઓ કરો, સ્કૂલમાં જાઓ, કોલેજમાં જાઓ, પણ જેટલા નાના બાળકોને વધારે પ્રેમ આપ્યા. તો એમ નારાયણ નાનો બાળક. નારાયણનું નામ લેતા લેતા પાછું એના જીભમાં નારાયણનું નામ 68 વર્ષ પછી આવ્યું. એ પણ અણજાણતા એના પુત્રને સંબોધન કરીને, નારાયણ નારાયણ અહીંયા આવ, નારાયણ અહીંયા. અને અંતમાં એની મૃત્યુ આવી. બહુ દવાઓ ખાધી, કોઈ એને બચાવી ન શક્યું. મૃત્યુ તો બધાની હકીકત છે, બધાને આવવાની છે. તો ખાટલામાં સૂઈ ગયો અને નારાયણને કહે કે મરતા વખતે તું મારી પાસે આવી જા. નારાયણ 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 નારાયણ. પુત્રના મોહમાં નારાયણ કહેવા લાગ્યો અને નારાયણ એના મુખમાં નીકળ્યું અને એની મૃત્યુ આવી છે. નારાયણો નામ નરો નરાણામ પ્રસિદ્ધ ચૌર કથિત પૃથિવ્યામ અનેક જન્માર્જિત પાપ સંચયમ હરત્યમશેષમ શુતમાત્રમેવ. નારાયણનું નામ સંસારમાં સૌથી મોટા ચોર છે. નારાયણનું નામ અનજાણ્યા સંકેતમાં, નામ આભાસમાં લીધું છે અને એના બધા પાપો લઈ લીધા છે નારાયણના નામે અંતિમ સમયમાં. બોલો શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ.